હેલો ડિયર પ્રદર્શન સિસ્ટર્સ વેલકમ ટુ સહસ્ત્ર આઈએસ આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો વિદ્યાર્થી મિત્રો ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ભાઈ આપણે કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ જે છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ પણ આ લેક્ચરમાં તમે આગળ વધો એ પહેલાં હું બે બાબત કહી દેવા માગું છું પહેલી કે આ ટોપિકનો આ એક જ લેક્ચર થવાનો છે એટલે લગભગ લેક્ચર તમારો એકાદ કલાક વીસ મિનિટની આસપાસ થઈ શકે છે બીજી જે પહેલાં કરતાં એ મહત્વપૂર્ણ છે કે જો તમે મેન્યુફેક્ચર સ્ટોરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાડિયસ કેમિકલ રૂલ્સ મિસ રૂલ્સ નાઇન્ટીન એટી નાઇન ન કર્યા હોય તો હવે આગળ લેક્ચર જોવાનો કોઈ મિનિંગ રહેતો નથી આ મિસ રૂલ્સની ઘણી બધી બાબતો એવી છે કે સીધે સીધી અહીંયા ક્લિયર છે આવશે બેઝિકલી માટે હતા હેઝાર્ડિયસ કેમિકલના હેન્ડલિંગને લઈને વાત કરતા હતા અને અહીંયા જે છે કેમિકલ એક્સિડન્ટ કે ભાઈ હેઝાર્ડિયસ કેમિકલ હોય અને માનો કે એમાં એવી હેઝાડિયસ કેમિકલ સાથે સંકળાયેલી કોઈ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીમાં એક્સિડન્ટ થાય ક્લિયર છે તો શું કરવાનું થશે એને લઈ અને શું કરવું પડશે એ અગાઉથી એ બધી વાત કરે છે તો અલ્ટિમેટલી બંને ટોપિક એકબીજાની સાથે ઇનએક્સ્ટ્રીકેબલી લિંક્ડ થયેલા છે ક્લિયર છે હમણાં થોડી વારમાં તમને ખ્યાલ આવી પણ જશે સો પ્લીઝ મિસ રૂલ્સ નથી કર્યા તો આગળનો લેક્ચર જોવાનો કોઈ મિનિંગ રહેશે નહીં તમારો સમય ના બગાડતો બગાડશો તમારા સમયની બહુ વેલ્યુ છે અત્યારે ખાસ કરીને સિલેબસ આવડો મોટો અને ટાઈમ ઓછો છે ત્યારે લેટ્સ બિગેન ધ શો કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ બનાવ્યા કોણે ઓબ્વિયસલી કેન્દ્ર સરકારે જશે કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ બનાવવાની સત્તા કેન્દ્ર સરકારને મળી ક્યાંથી તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના સેક્શન છ સેક્શન આઠ અને સેક્શન પચીસમાંથી ક્લિયર છે બનાવવા કોને તો કે કેન્દ્ર સરકારે સત્તા ક્યાંથી મળી તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના સેક્શન છ સેક્શન આઠ અને સેક્શન પચીસ યાદ કરો આ એ જ સેક્શન છે જેના અંતર્ગત કેન્દ્ર સરકારને મિસ રૂલ્સ ઘડવા માટેની સત્તા તો બનવા માટે બનાવવા માટેની સત્તા મળેલ હતી હોપફુલી તમને લોકોને યાદ હશે માટે મેં કીધું તું કે બંને રૂલ એકબીજાથી બહુ ગાઢ રીતે જોડાયેલા છે ઓકે બેઝિક વાત પૂરી કરીએ હવે જોઈશું એનું સત્તાવાર નામ અને યસ એની અમલવારીની તારીખ ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખ આપણે સિમ્પલી બોલવા માટે તો કેમિકલ રૂલ્સ કહી દઈએ છીએ સોરી કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ કહી દઈએ પણ એનું સત્તાવાર નામ શું છે કેમિકલ એક્સિડન્ટ્સ ઇમરજન્સી પ્લાનિંગ એન્ડ રિસ્પોન્સ રૂલ્સ નામ જ જોતા ખ્યાલ આવી જાય છે કે શું કહે છે કે કેમિકલ એક્સિડન્ટ થાય ક્લિયર છે તો હવે આગ લાગે ત્યારે કૂવો ન જ ખોદવાનો આપને ખબર છે તો કેમિકલ એક્સિડન્ટ થાય ત્યારે જે ઇમરજન્સી ઉદ્ભવે છે ક્લિયર છે જે ઇમરજન્સી રાઇઝ થશે ક્લિયર છે ઉદ્ભવશે એને લઈ અગાઉથી જ આપણે કેટલું આયોજન કરી લેવું જોઈએ એવા તા નિયમમાં કરવામાં આવી છે પ્રિપેરનેસ કેટલીક પૂર્વ તૈયારીઓ આપણે અગાઉથી રાખવાની જ માનો કે અત્યારે આપણે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે સાયક્લોનની સાયક્લોન આવવાનું હોય તો આપણે અગાઉ ખબર પડી જાય છે તો સરકાર કેટલીક વસ્તુઓ પૂર્વ તૈયારીના ભાગ રૂપે કરી જ લે છે ક્લિયર લેટ સે ફોર એક્ઝામ્પલ એનડીઆરએફ ની ટુકડીઓ જે છે ક્લિયર છે એ મોકલી દઈએ જે વિસ્તારમાં ખબર છે કે આ વિસ્તારમાં સાયક્લોનની સૌથી વધારે પ્રભાવ આવવાનો છે ત્યાં સ્ટેટ ડિઝાસ્ટર જે ટીમ હોય છે એનડીઆરએફની ટીમો હોય છે ક્લિયર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અંદર બધું આવશે ક્લિયર છે તો એ ઓલરેડી સરકાર ત્યાં મોકલી જ દે છે ક્લિયર તો ઇન શોર્ટ કે કેવા કેવા પ્રકારની આપણે પૂર્વતૈયા પ્રિપેડનેસ પૂર્વ તૈયારી રાખીશું રિસ્પોન્સ એક્સિડન્ટ તો થઈ ગયો તો હવે આપણે એને કઈ રીતે રિસ્પોન્ડ કરીશું આપણી પ્રતિક્રિયા કેવી હોવી જોઈએ તો ઓબ્વિયસલી સૌથી પહેલી આપણી પ્રાથમિકતા શું હોવી જોઈએ કે ભાઈ જે લોકો એટલું બધું ડિટેલમાં અહીંયા નથી આવવાનું સો ડોન્ટ વર તો કહી રહ્યો છું કે ભાઈ ઓબ્વિયસલી પહેલેમ પહેલા તો જે લોકોનો જીવ બચાવી શકતા હોય એને જીવ એમનો જીવ બચવો જોઈએ સેકન્ડ તો કે ભાઈ મેડિકલ ટ્રીટમેન્ટ ને બધું થાય તો એ બી કંઈક વાત જે છે એ અહીંયા કરવામાં આવી છે પણ અહીંયા બહુ લિમિટેડ સ્કેલ ઉપર જ આપણે જોવાનું છે આટલું ડિટેલમાં વાત કરવાની પણ નથી અને કદાચ આ તમારા આખા સિલેબસનો સૌથી સહેલામ સહેલો ટોપિક હશે ઇવન મેટરનિટી બેનિફિટ એક્ટ કરતાં પણ સહેલો શું વાત કરો છો સાહેબ યસ ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખ અને અમલવારીની તારીખ બંને સેમ ડેટ છે બે ઓગસ્ટ ક્લિયર છે ઘણી બધી જગ્યાએ ફર્સ્ટ ઓગસ્ટ લેખું છે ના નથી ફર્સ્ટ ઓગસ્ટ નથી આ યાદ રાખજો ક્લિયર છે સેકન્ડ ઓગસ્ટ જ છે ઓકે વાત કરીએ ડેફિનેશનની સબરૂલ ટુ ડેફિનેશન ભણીએ એ પેલા આપણે કેટલીક બેઝિક બાબતોની પણ ચર્ચા કરી લઈએ ભૂલ કીધું એટલે ખબર પડે એક જ સ્લાઇડ હોય ને ત્યારે ખબર નથી પડતી ક્લિયર છે ઓકે શું વાત કરવાના છીએ સમ બેઝિક્સ ની અંદર ઘણું બધી વસ્તુઓ તમે જાણતા જ હશો કે આ નિયમો હેઠળ કુલ આઠ શેડ્યુલ છે આપણે અહિયાં પેલા ચાર ની જ વાત કરીશું અહીંયા આપણે ફર્સ્ટ ફોર

ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું શેડ્યુલ વન છે અહીંયા ક્લિયર છે છે એના પણ બે ભાગ પડે પાર્ટ વન અને પાર્ટ ટુ મેં કીધું ને લાર્જલી સિમિલર લગભગ નાઇન્ટી પર્સન્ટ સેમ જ છે અહીંયા શું થાય છે અગેન જો આ ભૂલ કરી દીધી મેં પાછી ખબર નહીં આ વખતે સરકારે શું કહ્યું નકાર એકચ્યુઅલી શેડ્યુલમાં હંમેશા રોમન આંકડા જ પ્રિફર થાય અને આ કેવું છે લાંબા ટાઈમથી પોલિટીન આંતે વાંચતા હોય ને લો અને એટલે હેબિટ પડી ગઈ હોય ક્લિયર છે યસ પાર્ટ અને પાર્ટ ટુ ક્લિયર છે અને સેમ પાર્ટ વન ટુ ની વિગતો પણ સેમ પાર્ટ વન પાર્ટ ટુ ક્લિયર છે અને એની વિગતો પણ સેમ છે ક્લિયર છે પાર્ટ વન ની અંદર શું હતું આપણે મિસ રૂસની અંદર જોતા હતા તો તો કે ભાઈ કોને ફ્લેમેબલ કેમિકલ કહીશું કોને ટોક્સિક કેમિકલ ગણીશું કોને એક્સપ્લોઝિવ ગણીશું યસ એના માપદંડો આપેલા હતા માપદંડ ક્રાઇટેરિયા કે ભાઈ કોને ટોક્સિક કેમિકલ ગણીશું ક્લિયર છે કોને ફ્લેમેબલ કેમિકલ ગણીશું અને કોને ક્લિયર છે ગણીશું એક્સપ્લોઝિવ કેમિકલ ની કેટેગરીમાં ગણીશું ઓકે પાર્ટ ટુ સેની વાત કરતો પાર્ટ ટુ જે છે એ મિસ રૂલ્સની અંદર કહેતો હેઝાર્ડિયસ કેમિકલ લિસ્ટ ઓફ હેઝાર્ડિયસ કેમિકલ અહીંયા એનો ઉલ્લેખ છે લિસ્ટ ઓફ ટોક્સિક એન્ડ હેઝાર્ડસ કેમિકલ

જથ્થો યાદ રાખવાનો છે અહીંયા અગિયાર જેટલા કેમિકલ્સ છે અગિયાર જેટલા હેઝાર્ડસ કેમિકલ્સ છે અહીંયા ચારસો ચોત્રીસ જેટલા હેઝાર્ડસ કેમિકલ્સ છે ઓકે શેડ્યુલ થ્રી છે વાત કરે છે તો શેડ્યુલ થ્રીમાં પણ ક્લિયર છે કેટલાક હેઝાર્ડસ કેમિકલ્સની જ વાત કરી છે અમુક ટોક્સિક હશે અમુક એક્સપ્લોઝિવ હશે અમુક હાઈલી રિએક્ટિવ હશે પણ આપણે બધું કંઈ યાદ નથી રાખવાનું કેટલાક પણ મેં કીધું તો આપણે જથો રાખવાનો છે ન તો આપણે ક્લિયર છે હેઝારડસ કેમિકલ્સ નામ યાદ રાખવાના છે અહીંયા સેમ છે વન સેવન્ટી નાઇન હેઝારડસ કેમિકલ્સ પેલા મિસ રૂલ્સમાં વન સેવન્ટી નાઇન જ હતા શેડ્યુલ ફોર સે વાત કરે છે ભાઈ શેડ્યુલ ફોર ની વાત કરીએ તો મિસ રૂલ્સમાં જે વાત કરવામાં આવી હતી શેડ્યુલ ફોર ની અંદર અહીંયા પણ સેમ મિસ રૂલ્સ શું કહેતો તો શેડ્યુલ ફોર ને લઈ તો કે ભાઈ ઓર્ગેનિક અથવા ઇનઓર્ગેનિક કેમિકલ આપણે જેને ગણતા હોઈએ એના ઉત્પાદન ટ્રીટમેન્ટ અને પ્રોસેસિંગ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ થતી હોય એવી કંઈક વાત કરતો હતો યસ શું કહેતો હતો કાર્બનિક ઓર્ગેનિક એટલે કુદરતી નથી સમજવાનું કે જેમાં કાર્બન એડ હોય ઓર્ગેનિક કેમિકલ એટલે તમે કદાચ સાંભળ્યું હશે આલ્ડીહાઈડ ને એ બધી વસ્તુઓ આલ્કોહોલ આલ્ડીહાઈડ આ બધું ઓર્ગેનિક આવશે હવે નહીં ભૂલો ઓર્ગેનિક તથા ઇન ઓર્ગેનિક કાર્બનિક અથવા અકાર્બનિક हाँ वरी पास है कुदरती ना हम ऑर्गेनिक इकट्ठे के ऊपर ऑर्गेनिक खेती में ऑर्गेनिक ये बालू नथी यार ऑर्गेनिक तथा तो इन केमिकल्स ना इनऑर्गेनिक केमिकल्स ना उत्पादन ट्रीटमेंट तथा प्रोसेसिंग संबंधित प्रक्रियाओं प्रक्रियाओं થતી હોય એવા ઇન્સ્ટોલેશન્સ અથવા ઇન્સ્ટોલેશન માં આવી કોઈ પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા કઈ હતી હોપફુલી તમને લોકોને યાદ હશે જ ક્લિયર છે ઓક્સિડેશન આ તો આપણે ભૂલાવું જ ના જોઈ ઓક્સિડેશન ક્લિયર છે હાઇડ્રોજીનેશન ડીહાઇડ્રોજીનેશન સોલ્વેશન ક્લિયર છે આ તમે બધા હાઇડ્રોજીનેશન ક્લિયર છે સોલ્વેશન ક્લિયર છે પછી ઘણા બધા ટોટલ અલગ અલગ આઈ થિંક એકવીસ પ્રક્રિયાઓ છે જો મારી ભૂલ ના થતી હોય તો એકવીસ જેટલી પ્રક્રિયાઓ છે બાવીસ હોય તો પછી ગ્રુપમાં મેસેજ ના કરતા બાવીસ છે બરાબર છે ઓકે ચાલો વારે વારે મારે વોઇસ ચેક કરવો પડે છે હા ઓકે તો આટલી વાત તો તમે સમજી ગયા હવે આપણે યસ ફરી પાછું

તો કેમિકલ એક્સિડન્ટ એટલે શું તો કે સિમ્પલ એવું કહે છે હેઝાડિયસ કેમિકલનું હેન્ડલિંગ કરતા હોય ત્યારે કોઈ એવો બનાવ બને કે જેમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય કે કોઈને ઈજા થાય અથવા તો કોઈને ક્લિયર છે કોઈ મિલકતને નુકસાન જાય હેઝાડિયસ કેમિકલના હેન્ડલિંગ વખતે કોઈ એવી ઘટના બને ક્લિયર છે કે જેમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય ક્લિયર છે અથવા તો કોઈ વ્યક્તિને ઈજા થાય કે કોઈની મિલકતને નુકસાન જાય

કે ભાઈ ઈરાદો ના હોય બની ગયો હોય ક્લિયર છે હેઝાર્ડિયસ કેમિકલના હેન્ડલિંગ વખતે આકસ્મિક અથવા અણધાર્યો અથવા અકારણ બનેલો કોઈ બનાવ કે જેમાં કોઈ વ્યક્તિનું અવસાન ડેથ થયું હોય અથવા કોઈને ઇન્જરી થઈ હોય કે પછી પ્રોપર્ટીને કંઈ ડેમેજ થયું હોય પણ એક બીજો એમસીક્યુ આવી શકે કે કેવા કેવા અકસ્માતો કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ હેઠળ કેમિકલ એક્સિડન્ટની વ્યાખ્યામાં આવતા નથી કેમિકલ સાથે સંકળાયેલા કેવા કેવા અકસ્માતો કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ હેઠળ કેમિકલ એક્સિડન્ટની વ્યાખ્યામાં આવતા નથી તો યાદ રાખજો યુદ્ધ વખતે માનો કે કોઈ કેમિકલનો ઉપયોગ કર્યો હોય કેમિકલ વેપનનો ઉપયોગ થાય અને જે અકસ્માત થયો તો એ કેમિકલ એક્સિડન્ટની કેટેગરીમાં નથી આવતો અથવા રેડિયો એક્ટિવિટીના લીધે ક્લિયર છે કોઈ અકસ્માત થયો હોય તો પછી એ કેમિકલ એક્સિડન્ટ ગણાતો નથી આ નિયમો હેઠળ આ યાદ રાખજો એમસીક્યુ તરીકે પૂછાઈ શકે કે નીચે પૈકી કેના રીઝનથી થયેલો અકસ્માત કેમિક કેમિકલ એક્સિડન્ટ આપણા આ નિયમો હેઠળ કેમિકલ એક્સિડન્ટની વ્યાખ્યામાં આવતો નથી ક્લિયર ઓકે હેઝાઇડિયસ કેમિકલ સેમ વ્યાખ્યા સિમ્પલી શેડ્યુલ વન શેડ્યુલ ટુ અથવા શેડ્યુલ થ્રી પણ કેનું આ નિયમો હેઠળના શેડ્યુલ વન ટુ થ્રી હેઠળ આવતા કેમિકલ સેમ ઇન્ડસ્ટ્રીઅલ એક્ટિવિટી અગેન સેમ કે ભાઈ શેડ્યુલ ફોર હેઠળ જે કંઈ પણ પ્રોસેસ અથવા ઓપરેશન્સ આપવામાં આવી છે ઓક્સિડેશન કાર્બોનેશન બરાબર છે ડિહાઇડ્રોજિનેશન હાઇડ્રોજીનેશન સોલ્વેશન ક્લિયર છે આ બધી કોઈપણ પ્રક્રિયા થતી હોય એવી ઔદ્યોગિક પ્રવૃત્તિ અને એમાં હેઝાર્ડિયસ કેમિકલ સંકળાયેલું હોવું જોઈએ આવી પ્રવૃત્તિ સાથે ઓન સાઇડ સ્ટોરેજ અથવા ટ્રાન્સપોર્ટેશન હોય તો એ પણ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી સેમ અગાઉ મિસ રૂલ્સ જેવું જ માટે હું અહીંયા એને ડિટેલમાં ડિસ્કસ કરતો નથી ક્લિયર છે ઇન્ડસ્ટ્રીયલ પોકેટ આ ઇમ્પોર્ટન્ટ છે જીપીએસસી વ્યાખ્યા રૂલ બે ના કયા પેટા રૂલમાં છે તો પેટા રૂલ ડીમાં હવે મને નથી સમજાતું કે તમારે ગોખણપટ્ટીવાળા છોકરાઓ જોઈએ છે અધિકારીઓ જોઈએ છે કે પછી કઈક સમજી અને આગળ લઈ જાય એવા અધિકારીઓ બે હજાર નું તમે પેલું ડેપ્યુટી ડાયરેક્ટરનું પેપર નીકાળશો ને એમાં એવા આવા સવાલો હશે એન્વાયરમેન્ટ પ્રોટેકશન માં તો ખાલી નંબર નંબર જ એક કયા કયા આ વ્યાખ્યાયિત થયેલું છે શું છે ભાઈ એ ઓપન બુક હોય ત્યારે આ સેક્શન પૂછાતા હોય ક્લિયર છે તમે જુઓ અગાઉ પેલા જીપીએસસી આરટીઓમાં પણ એવા સેક્શન વાળા સવાલ પૂછતી દાસા સાહેબ એવા પૂરું થઈ ગયું કે ના ભાઈ એ તો ઓપન બુક એક્ઝામ હોય તો બધાને યાદ હોય જજને કદાચ યાદ ના હોય ઓનેસ્ટલી સ્પીકિંગ વાત કરું તો ઓકે ઇન્ડસ્ટ્રીયલ પોકેટ એટલે શું તો ઇન્ડસ્ટ્રીયલ પોકેટ એટલે સિમ્પલી રાજ્ય સરકારે અથવા તો રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગુજરાતનું કહીએ તો જીઆઈડીસી સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અથવા તો સ્ટેટના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગુજરાતની ફોર એક્ઝામ્પલ ગુજરાતમાં જીઆઈડીસી શું કહે છે કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા અથવા રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઇયર માર્કડ કરવામાં આવ્યો હોય રેખાંકિત નિર્દેશિત અથવા અંકિત કરવામાં આવ્યો હોય એવો ઔદ્યોગિક વિસ્તાર આપણી દેશી ભાષામાં કહીએ જીઆઈડીસી પણ અહીંયા જીઆઈડીસી લખશું નહીં ક્લિયર છે સમજાવવા માટે કે રાજ્ય સરકારે કોઈ એકો ઇયર માર્કડ કરેલો છે કે ભાઈ કરી દીધું આ ગુજરાતનો માનો કે આ ગુજરાતનો નકશો છે ક્લિયર છે અને કહી દીધું કે આટલો વિસ્તાર જે છે ક્લિયર છે આટલા આટલા વિસ્તારો ઇન્ડસ્ટ્રીયલ પોકેટ ક્લિયર થઈ ગયું વસ્તુ રાજ્ય સરકારે અથવા તો રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ઇયર માર્કડ કરેલો ઔદ્યોગિક વિસ્તાર ક્લિયર છે ઔદ્યોગિક વિસ્તાર પણ એમાં સ્પેસિફિકલી ઇયર માર્કડ કર્યો રેખાંકિત કર્યો હોય ક્લિયર છે એવો ઔદ્યોગિક વિસ્તાર એટલે ઇન્ડસ્ટ્રીયલ પોકેટ આઇસોલેટેડ સ્ટોરેજની વ્યાખ્યા કહીએ તો સેમ મિશ રૂલ્સમાં હતી એ જ છે માટે હું સમજાવી નથી રહ્યો

મેજર કેમિકલ એક્સિડન્ટ મીન્સ એન્ડ અકરન્સ કોઈ એવો બનાવ ઇન્ક્લુડિંગ એની પર્ટિક્યુલર મેજર એમિશન કોઈ બહુ મોટું વધારે બહુ મોટા પાયે ઉત્સર્જન થયું હોય અથવા તો કોઈ મોટા પાયે ફાયર થઈ હોય મેજર એમિશન અથવા તો ફાયર અથવા તો એક્સપ્લોઝન વિસ્ફોટ સંકળાયેલો હોય એવો કોઈ પણ બનાવ મેજર એમિશન અથવા મેજર ફાયર અથવા મેજર એક્સપ્લોઝન ક્લિયર છે સમાવિષ્ટ થતું હોય ઇન્વોલ્વ હોય ક્લિયર છે સોરી એક્સપ્લોઝન વાળો કોઈ બનાવ કે જેમાં એક કે એકથી વધુ હેઝાર્ડિયસ કેમિકલ ઇન્વોલ્વ હોય હોય એક અથવા એક થી વધુ હેઝાર્ડિયસ કેમિકલ સંકળાયેલા હોય અહીંથી શરૂઆત કરવાની એક અથવા એક થી વધુ હેઝાર્ડિયસ કેમિકલ સંકળાયેલા હોય એવું કોઈ મેજર એમિશન અથવા તો બહુ મોટી આગ લાગવાની બાબત અથવા તો બહુ મોટું એક્સપ્લોઝન ધડાકો આ થવાનો જે બનાવ છે આકરંશ છે ઘટના છે અને યસ આ ઘટના સેના લીધે બની હોય છે ટ્રિગર ફેક્ટર શું હશે આવું મોટું એમિશન થઈ ગયું અથવા ફાયર થઈ એક્સપ્લોઝન થયું તેના ટ્રિગરિંગ ફેક્ટર શું હશે રિઝલ્ટિંગ ફ્રોમ સેના કારણે બનેલી હશે ખબર નહીં વ્યાખ્યા આપી છે કે પછી છોકરાઓને અટપટું રિઝલ્ટિંગ ફ્રોમ સેના કારણે આવું મેજર હેઝાર્ડિસ કેમિકલ સંકળાયેલું હોય એવું આવું કોઈ મેજર એમિશન બન્યું હોય અથવા ફાયર બન્યું હોય અનકંટ્રોલેબલ અનકંટ્રોલ ડેવલપમેન્ટ ઇન ધ કોર્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ટેશન ઇન્ડસ્ટ્રીઅલ એક્ટિવિટીમાં અથવા તો ટ્રાન્સપોર્ટેશન વખતે જેને નિયંત્રણ ન કરી શકાય એવી કોઈ ઘટના બને એવી કોઈ બાબત બને ડેવલપમેન્ટ એટલે વિકાસ થાય પણ અહીંયા શું કરે અનકંટ્રોલેબલ ડેવલપમેન્ટ એટલે કોઈ એવી પરિસ્થિતિ નિયંત્રણ ન કરી શકાય એવી પરિસ્થિતિ કરી શકાય એવી પરિસ્થિતિ શું કહે છે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીમાં અથવા હેઝાર્ડિયસ કેમિકલ નું ટ્રાન્સપોર્ટેશન થતું હોય ત્યારે કંટ્રોલ ન કરાય એવી કોઈ પરિસ્થિતિ થાય અને આવી પરિસ્થિતિના લીધે ક્લિયર છે હેઝાર્ડિયસ કેમિકલ સંકળાયેલું હોય એવી કોઈ ફાયર અથવા તો એમિશન અથવા એક્સપ્લોઝન થાય એવી ઘટના હવે આ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી અથવા ટ્રાન્સપોર્ટેશનની અંદર ક્લિયર છે જે ઘટના બને છે આપણે કીધું એમ કે ભાઈ અનકન્ટ્રોલેબલ ડેવલપમેન્ટ બન્યા ઈ સેના લીધે બન્યા તો કે ડ્યુ ટુ નેચરલ ઇવેન્ટ્સ ક્લિયર છે કોઈ કુદરતી રીત બરાબર નેચરલ ઇન શોર્ટ આ વ્યાખ્યામાં એવું કહે છે કે કહેના ક્યાં ચાતે હો ખબર નહીં હવે તમે એક વસ્તુ વિચાર કરો આમાં મેજર કેમિકલ એક્સિડન્ટ કોને ગણવો અને એ ખબર જ નહીં પડતી ક્લિયર છે શું કીધું ઇન ધ કોર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઅલ એક્ટિવિટી ઓર ટ્રાન્સપોર્ટેશન ઓર ડ્યુ ટુ ઇન્ડસ્ટ્રીઅલ એક્ટિવિટીમાં અથવા ટ્રાન્સપોર્ટેશન વખતે અથવા તો કોઈ કુદરતી પરિબળોના લીધે ઇન્ડસ્ટ્રીઅલ એક્ટિવિટી થઈ રહી હોય ત્યારે એઝાઇસ કેમિકલનું પરિવહન થઈ રહ્યું હોય ત્યારે અથવા તો કોઈ કુદરતી પરિબળના લીધે નિયંત્રણ ન કરી શકાય એવી કોઈ પરિસ્થિતિ થાય અને આવી પરિસ્થિતિના કારણે કોઈ મેજર એક્સપ્લોઝન ફાયર અથવા એમિશન થાય તો એને મેજર કેમિકલ એક્સિડન્ટ કહી શકો એટલે અટકતા નથી આવો મેજર કેમિકલ એક્સિડન્ટ થાય તો લીડિંગ ટુ કઈ બાબતમાં આગળ વધશે લીડિંગ ટુ સિરિયસ સિરિયસ ઇફેક્ટ્સ બોથ ઓર ડિલેડ તરત જ કંઈક ગંભીર અસર આવે આગળ જતાં પણ કંઈક ગંભીર અસર આવે ક્યાં તો કે ઇનસાઈડ ઓર આઉટસાઇડ ધ ઇન્સ્ટોલેશન ઇન્સ્ટોલેશનની અંદર અને બહાર કે જેના પરિણામે અહીંથી ફરી પાછું બદલાયું

બરાબર છે નથી જીપીએસસી માં આજના દિવસે એટલું ઝર્ફ નથી હું બહુ શબ્દ ધ્યાનથી આજના દિવસે પણ એટલું ઝર્ફ નથી કે એ આની ડેફિનેશન પૂછી શકે દાસા સાહેબ હોત તો હજી ક્યાંક વિચાર કરી શકાય બાકી હું જવાબદારી બોલી રહ્યો છું તમ તારે હું બહુ જવાબદારી જ બોલી રહ્યો છું કે ભાઈ હવે ક્લિયર છે ઓકે બાકી એવું હોય તમ તાર આપણે જીપીએસસી ના જે એક્સપર્ટ હોય એને કહેવાય કે હાલો હામે હામે થઈ જઈએ બીજું શું હોય હા ચોખ્ખી જ વાત અહીંયા તો કારણ કે અમે દાસા સાહેબના માળખામાં તૈયાર થયેલા શિક્ષકો છીએ બરાબર છે કે ઓલા માણસ પેપર કાઢતો ને તો બીજી વખત ઈચ્છા થાય કે આ વખતે એવું ભણાવવું છે કે ચાલી સવાલ બેઠા નીકળે અને નીકળતા ખરા એમને નથી બોલી રહ્યો ક્લિયર છે કોઈ વખત ડિવાયસો માં ઓછા સવાલ નીકળાવે ને વન ટુ માં હાટું વાળી દઈએ બરાબર છે પણ એ મજા આવતી દાસા સાહેબના ટાઈમમાં ક્લિયર છે ઓકે તો મેજર કેમિકલ એક્સિડન્ટ શું છે સાહેબ યાદ જ નથી રાખવું કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીમાં અથવા પરિવહન વખતે અથવા કોઈ કુદરતી પરિબળના લીધે અનકંટ્રોલેબલ પરિસ્થિતિ ઊભી થાય અને આવી પરિસ્થિતિના લીધે

પાઇપલાઇન છે એની અંદર હોવું જોઈએ મિસ રૂલની અંદર તમે જોયું હશે કે ઇન્ટરસ્ટેટ પાઇપલાઇન જે છે યસ એનો પાઇપલાઈનમાં સમાવેશ થતો તો અહીંયા એનો સમાવેશ થતો નથી ભૂલતા નહીં મિસ રૂલ હેઠળની પાઇપલાઇન હતી તો એમાં ઇન્ટરસ્ટેટ પાઇપલાઈનનો સમાવેશ થતો તો પછી એમાં જે પેલા ફ્લેમેબલ ગેસ હતા એનું કન્વેન્સ ન કરી શકે એવી એ જોગવાઈ હતી અહીંયા એ નથી તમને અહીંયા તો હેઝાર્ડિયસ કેમિકલના કન્વેન્સ માટેની પાઇપ અથવા સિસ્ટમ ઓફ પાઇપ અને પ્રેશર 8 બાર એબ્સોલ્યુટ કરતા ઓછું સાઇટ એટલે હેઝાર્ડિયસ કેમિકલનું ઉત્પાદન થતું હોય અથવા તો એનું પ્રોસેસિંગ સ્ટોરેજ હેન્ડલિંગ વપરાશ કે પછી નિકાલ થતો હોય એવી કોઈ પણ સ્થળ સેમ પેલું તરતું હોય જેટી બેટી બધું ટ્રાન્સપોર્ટ એટલે સિમ્પલી જમીન પાણી કે હવામાં કોઈ પણ માધ્યમથી થતું હેઝારડિયસ કેમિકલનું સ્થળાંતર હેઝાડિયસ કેમિકલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે બાય લેન્ડ બાય સી વોટર અથવા બાય એર અને કોઈ પણ માધ્યમથી તમે જમીન ઉપર લઈ જતા હોવ તો ટ્રકમાં લઈ જાઓ ટ્રેન ઉપર લઈ જાઓ ક્લિયર છે તમારા બરાબર કારની અંદર લઈ જાઓ ક્લિયર છે પાણીમાં લઈ જાઓ તો તમે સ્ટીમરમાં લઈ જાઓ નાના એવા જહાજમાં લઈ જાઓ સબમરીનમાં લઈ જાઓ કોઈ પણ માધ્યમથી માધ્યમ કોઈ પણ હોય પણ જમીન હવા કે પાણીની અંદર થતું હોવું જોઈએ ઓકે ઓકે હવે બીજી કેટલીક બાબત જે છે આ નિયમોને લઈ અને વાત કરીશું કે આ નિયમો શું જોગવાઈ કરવામાં આવે શું જોગવાઈ કરવામાં આવી છે જસ્ટ ખાલી નાના નાના બાર જ રૂલ છે એમાં ખાસ કરીને ગણીએ તો છ રૂલ સાત રૂલ નવ રૂલ તો એક જ સરખા છે પહેલાં ત્રણ પછીના પાછા કંઈક ત્રણ અને બાકીના ત્રણ સેમ સિમિલર વાત જ કરે છે ચાલો પણ એના પહેલાં આપણે કંઈક બેઝિક સમજી લઈએ કે જે તમને વધુ હેલ્પફુલ થશે સિમ્પલી આ રૂલની અંદર એક વિશેષ જોગવાઈઓ કરવામાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે આ બધી જોગવાઈઓને આપણે એક જ જગ્યાએ અહીંયા સમજી લઈશું પછી એક બે એ સ્ટેપ બાય સ્ટેપ પણ સમજીશું પણ અહીંયા એક જ જગ્યાએ સમજી લઈએ ઓકે સિમ્પલી એવું કે છે કે ભાઈ આ નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર આ નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર ક્લિયર છે નિયમ વાત છેની કરે છે કેમિકલ એક્સિડન્ટની વાત કરે છે તો સિમ્પલી એવું કહે છે કે ભાઈ કેમિકલ એક્સિડન્ટના હેન્ડલિંગ માટે કેમિકલ એક્સિડન્ટને બરાબર ટેકલ કરવા માટે નેશનલ લેવલ પર એક બોડીની રચના થવી જોશે સ્ટેટ લેવલ પર બોડીની રચના થવી જોશે ડિસ્ટ્રિક્ટ લેવલ પર બોડીની રચના થવી જોશે ક્લિયર છે અને ઇવન પ્રાંત લેવલ ઉપર સબડિવિઝનલ લેવલ ઉપર પણ કંઈક બોડીની રચના થવી જોશે એવી વાત કરે છે તો શું કહે છે કે ભાઈ કેમિકલ એક્સિડન્ટના હેન્ડલિંગ માટે કેમિકલ મેનેજમેન્ટ વ્યવસ્થાપન એક્ઝેક્ટ શબ્દ હેન્ડલિંગ કરતા મેનેજમેન્ટ એક્ઝેટ શબ્દ એ છે મેનેજમેન્ટ માટે શું કીધું એક નેશનલ લેવલ પર કંઈક કામગીરી કરવાની થશે એક બોડીની રચના કરવાની થશે સ્ટેટ લેવલ ઉપર એક બોડીની રચના કરવાની થશે ક્લિયર છે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એક બોડીની રચના કરવાની થશે ક્લિયર છે અને યસ સબડિવિઝનલ લેવલ ઉપર પણ બોડીની રચના કરવાની થશે તો નેશનલ લેવલ ઉપર જે બોડીની રચના થાય એ કોણ કરશે ઓબ્વિયસલી કેન્દ્ર સરકાર જ કરશે

ક્રાઇસિસ ગ્રુપની રચના કરવી પડશે રચના કરવી પડશે એક્ઝેટ ગઠન આવશે એક્ઝેક્ટ શબ્દ જે છે એ ગઠન આવશે કોન્સ્ટિટ્યુશન કોન્સ્ટિટ્યુશન એટલે બનાવ ગઠન કરવું ગઠન કરવી પડશે રાજ્ય સરકારે શું કરવું પડશે તો કે ભાઈ રાજ્ય સરકારે સ્ટેટ લેવલ ઉપર યસ સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપની રચના કરવી પડશે પણ શું કીધું નિયમ લાગુ થયાના 30 દિવસની અંદર નેશનલ લેવલ ઉપર કેમિકલ એક્સિડન્ટ ના મેનેજમેન્ટ માટે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપની ગ્રુપનું ગઠન કરવું પડશે ક્લિયર છે યસ સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ ગવર્મેન્ટે શું અરે વારે ઘડી બોલું છું અલગ ને લખાય છે અલગ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપનું ગઠન કરવું પડશે ગુજરાતીમાં છે ને ઘણો પ્રોબ્લેમ થાય છે વાક્ય રચના એટલી તમારી જે હું પ્રોપર નથી બનાવી શકતો ગઠન વિધિન અ થર્ટી ડેઝ ઓફ ધ સેડ રૂલ કેમ ઇન્ટુ ઇફેક્ટ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ કોન્સ્ટિટ્યુટ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ વેલ એઝ સેન્ટ્રલ ક્રાઇસિસ સિસ્ટમ

जिल्ला कक्षाए ग्रुप एंड प्रांत लोकल क्राइसिस ग्रुप अँ प्रांत कक्षा जगह कदाच एम कि इंडस्ट्रियल पॉकेट माटे, इंडस्ट्रियल पॉकेट માટે લોકલ ક્રાઇસિસ ગ્રુપ જે છે યસ એની રચના કરાવવી પડશે અથવા તો ગઠન કરાવવું પડશે ક્લિયર ઓકે સમજાવું છું શું કીધું આ નિયમો કેમિકલ એક્સિડન્ટ રૂલ્સ જે છે એ લાગુ થાય એના ત્રીસ દિવસની અંદર નેશનલ લેવલ ઉપર કેમિકલ એક્સિડન્ટનું કાંઈ મેનેજમેન્ટ કરવાનું થાય ટૂંક એની જે પણ કામગીરી કરવાની છે એના માટે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપનું કેન્દ્ર સરકારે ગઠન કરવું પડશે એ સિવાય કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ક્રાઇસિસ સોરી ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમ છે એક્ઝેટ એનું નામ મને કોઈ કાંઈક ભૂલ આવે છે ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમ છે એક્ઝેટ ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમની રચના કરવી પડશે ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમ કામ શું કરશે કે ભાઈ કોઈ કેમિકલ એક્સિડન્ટ સંભવતઃ થાય તો તરત જ તરત એની એલર્ટ આપી દે માનો કે તમિલનાડુમાં ઇન્ડસ્ટ્રીઅલ પોકેટની અંદર કોઈ કેમિકલ એક્સિડન્ટ થયો ક્લિયર છે તો તરત એની દિલ્હી ખબર પડી જશે ક્લિયર છે દિલ્હી ખબર પહેલાં તો તો દિલ્હી ખબર ક્યારે પડશે કે જિલ્લામાં પ્રોપર સિસ્ટમ હશે ક્લિયર છે ત્યાંથી સ્ટેટ લેવલે તરત જાણ કરી દેવામાં આવશે સ્ટેટ લેવલેથી સીધી સેન્ટ્રલ લેવલે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સેન્ટર એક ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમ જે છે એની રચના કરવી પડશે રાજ્ય સરકારે શું કરવું પડશે તો કે ભાઈ રાજ્ય સરકારે સ્ટેટ લેવલ ઉપર કેમિકલ એક્સિડન્ટના મેનેજમેન્ટ માટે શું કરવું પડશે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ જે છે એનું ગઠન કરવું પડશે અને યસ રાજ્ય સરકારે જ જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપનું ગઠન કરાવવું પડશે કારણ કે એ કલેક્ટરને કરવાનું થતું એટ ધી એન્ડ ઓફ ડે માટે શબ્દ લેખો છે શેલ કોઝ કરાવવું પડશે અને જે પ્રાંત કક્ષા અથવા ઇન્ડસ્ટ્રીયલ પોકેટ છે એના માટે લોકલ ક્રાઇસિસ ગ્રુપ જે છે એનું ગઠન જે છે યસ એ પણ રાજ્ય સરકારે પણ નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર હવે તમને એક મગજમાં સવાલ આવતો હશે કે આ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપ કે લોકલ ક્રાઇસિસ ગ્રુપ જે છે એ કામ શું કરશે તો સિમ્પલી એક વસ્તુ વિચારો કે કોઈ હોસ્ટેજ સિચ્યુએશન હોય આતંકવાદીઓએ બસ્સો લોકોને હોસ્ટેજ બનાવી દીધા હોય ત્યારે સરકાર શું કરે એક આખી ટીમ ઊભી થાય કે જેમાં નેગોશિએશન એક્સપર્ટ્સ હોય ક્લિયર છે અને એ ટીમ જે છે એ પેલા જે લોકોએ હોસ્ટેજ બનાવ્યા હોય ક્લિયર છે એ લોકોની સાથે ડીલ કરે તમે જોયું હશે ટીવીની અંદર અથવા વેબ સિરીઝની અંદર અથવા પ્લેન હાઈજેક થયું હોય તો હાઈજેકર્સ છે ક્લિયર છે એ લોકો સાથે ડીલ કરવા માટેની આખી ટીમ હોય તો જસ્ટ તમે એવું સમજો કે કોઈ કેમિકલ એક્સિડન્ટ થાય તો એને લઈ અને જે કઈ કામગીરી કરવાની થાય એના માટે કોઓર્ડિનેશન કોણ કરશે આ જે તે ગ્રુપ કરશે બીજું તો કે ભાઈ આ તો એવું તો નથી આપણે ઈચ્છતા કે કેમિકલ એક્સિડન્ટ થાય જ ક્લિયર છે આપણો તો ઈરાદો શું હોય છે કેમિકલ એક્સિડન્ટ ન થવા જોઈએ તો સિમ્પલ એવું કહે છે કે ભાઈ કેમિકલ એક્સિડન્ટ્સ જે છે એ ન થાય એના માટે આપણી પાસે કેવી પૂર્વ તૈયારીઓ કરવાની થશે આપણે કયા કયા પ્રકારની વસ્તુ એડવાન્સમાં તૈયાર રાખવી પડશે તો એ બધું કામે કોણ કરશે તો કે આપણા આ અલગ અલગ ક્રાઇસિસ ગ્રુપ ક્લિયર છે ઓકે હવે આ ક્રાઇસિસ ગ્રુપ હશે તો એની અંદર સભ્યો હશે સભ્યો હશે તો એની સંરચના હશે કમ્પોઝિશન હશે હા કે ના स तो सिंपली डिफरेंट क्राइसिस ग्रुप कंपोजिशन ऑफ डिफरेंट क्राइसिस ग्रुप्स કોન્સ્ટિટ્યુટેડ ક્લિયર છે કયા કયા કમ્પોઝિશન એટલે એની સંરચનાની વાત કરે છે સંરચના એના ચેરમેન કોણ હશે ક્લિયર છે સભ્યો કોણ હશે મેમ્બર સેક્રેટરી કોણ કેવા હશે તો અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ચાર અલગ અલગ ગ્રુપની રચના થઈ છે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ અને લોકલ ક્રાઇસિસ ગ્રુપ ક્લિયર છે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ ક્લિયર છે લોકલ ક્રાઇસિસ ગ્રુપ સોરી ડિસ્ટ્રિક ક્રાઇસિસ આવશે લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઓકે તમને બધાને એમ થતું હશે કે સાહેબ આટલી બધી વસ્તુ કેમ કરી રહ્યા છે ડોન્ટ વરી કંઈક રીઝન હશે જ ઓકે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપની સંરચના છે એ સેના મુજબ હોવી જોઈએ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ છે એની સંરચના આ બે સ્લાઇડમાં તમારે લગભગ એમ કહેવાય ને કે જે પ્રશ્નો પૂછાશે ને ક્લિયર છે એનું અહીંયાને અહીંયા તમે રિવિઝન કરી હશો ઓકે શેડ્યુલ પાંચ મુજબ શેડ્યુલ સાત મુજબ શેડ્યુલ આઠ મુજબ મીટિંગ એની ક્યારે બોલાવવાની થાય ક્લિયર છે મીટિંગનો સમય ગાળો

એક બેઠક ક્લિયર છે ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપની દર પિસ્તાલીસ દિવસે એક બેઠક અને લોકલ ક્રાઇસિસ ગ્રુપની દર મહિને એક બેઠક ક્લિયર થઈ ગઈ વસ્તુ ખ્યાલ આવ્યો આ વસ્તુનો જુઓ તમે એક જ બે જ સ્લાઇડની અંદર આપણે બધું કરી દીધું તો કે ભાઈ નિયમ લાગુ એમસીક્યુ આવે કે નિયમ લાગુ થયાના કેટલા સમયની અંદર કેન્દ્ર સરકારે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપની રચના ગઠન કરવું પડશે ત્રીસ દિવસની અંદર માનો કે એમ પૂછે નિયમ લાગુ થયાના કેટલા દિવસની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટે ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમની રચના કરવી પડશે અગેન ત્રીસ દિવસ સ્ટેટનું પૂછે તો એ ત્રીસ દિવસ સ્ટેટ ગવર્મેન્ટે કેટલા સમયની અંદર જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપની રચના કરાવવી પડશે અથવા તો પ્રાંત કક્ષાએ કે ઇન્ડસ્ટ્રીયલ પોકેટ માટે લોકલ ક્રાઇસિસ ગ્રુપની અગેન ત્રીસ દિવસ હાલ આવી ગયો સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપની સંરચના શેડ્યુલ પાંચ મુજબ સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપની સંરચના શેડ્યુલ છ મુજબ આ નિયમ હેઠળના આઠ શેડ્યુલ છે ચાર ઓલરેડી થઈ ગયા ક્લિયર છે ઓકે બેઠક મિટિંગનો સમય ગાળો તો કે દર સાત મહિને સોરી દર છ મહિને એક બેઠક દર ત્રણ મહિને એક બેઠક પિસ્તાલીસ દિવસે એક બેઠક અને દર મહિને એક બેઠક ક્લિયર છે માનો કે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ જે છે એના ચેરમેનની વાત કરીએ એના અધ્યક્ષ કોણ હશે તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના જે સચિવ હશે એ લખીને આપ્યું છે મેં ડોન્ટ વરી બધું એમાં લખવા જઈશ ને તો ઘણું બધું કોમ્પ્લિકેટેડ થઈ જશે કન્ફ્યુઝ થઈ જશો એટલા માટે બરાબર મારી આગળ એક સ્લાઇડ હોત તો હું આગળ કરી દે એટલે વિચાર્યું છે તો પછી હવે કરી જ દઈએ ને વાર કેટલી अलग अलग क्राइसिस ग्रुप ना क्लियर है चे? चेरमेन एंड चेरमेन एंड, एंड मेंबर सेक्रेटरी ऑफ डिफरेंट क्राइसिस ग्रुप्स कॉन्स्टिट्यूटेड अंडर धीज रूल क्लियर है ओके चलो अगेन सॉरी चार अूप है सेंट्रल स्टेट સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને લોકલ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ ક્લિયર છે અને લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઓકે શું કીધું છે એના ચેરમેન અને મેમ્બર સેક્રેટરી ચેરમેન 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 મેમ્બર સેક્રેટરી ઓકે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપના ચેરમેન કોણ હશે ક્લિયર છે તો લગભગ લોજિકલી બધા વિચારી જ લેશો ક્લિયર છે સેક્રેટરી ટુ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ કેન્દ્ર સરકારનું જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ આમ તો કેન્દ્ર સરકાર હોય તો જ મિનિસ્ટ્રી કહીએ આપણે એના જે સચિવ હશે એ મેમ્બર સેક્રેટરી તરીકે જોઈન્ટ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ક્લિયર છે અથવા તો એડવાઇઝર સલાહકાર ક્યાં તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ તમે લોકો ઘણી જગ્યાએ મિનિસ્ટ્રી ઓફ એન બધી જગ્યાએ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ જ જોતા હશો તો યાદ રાખજો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે એનું રિસન્ટ નામ છે માટે ક્લિયર છે ઓકે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ જે છે ક્લિયર છે એમાં વાત કરીએ તો એના ચેરમેન કોણ હશે તો કે રાજ્યના ચીફ સેક્રેટરી ચીફ

ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ અંદર ચેરમેન કોણ હશે તો કે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ્રાઇસિસ ગ્રુપના ચેરમેન ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કલેક્ટર અને મેમ્બર સેક્રેટરી ઇન્સ્પેક્ટર ઓફ ફેક્ટરીઝ ખાલી ઇન્સ્પેક્ટર અંડર ફેક્ટરીઝ એક્ટ નથી કીધું તો પાછળ કલેક્ટર જ થઈ જાય ઇન્સ્પેક્ટર ઓફ ફેક્ટરીઝ ક્લિયર છે રાજ્ય સરકારે અપોઈન્ટેડ કરેલા અધિકારીઓ કે જે જિલ્લામાં કલેક્ટરની અંદરમાં આ બધી વસ્તુઓ જોતા હોય ક્લિયર છે યસ લોકલ ક્રાઇસિસ ગ્રુપની અંદર ક્લિયર છે કોણ આવશે તો કે લોકલ ક્રાઇસિસ ગ્રુપ જે છે એના ચેરમેન તરીકે એસડીએમ હોય છે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા તો ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓથોરિટીના અધિકારી ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓથોરિટી ઓથોરિટી આવો શબ્દ લખ્યો છે ક્લિયર છે એટલે કોઈ ઓફિસર જ હશે ઓથોરિટી તરીકે અને મેમ્બર સેક્રેટરી તરીકે ઇન્સ્પેક્ટર ઓફ ફેક્ટરીઝ ક્લિયર થઈ ગઈ વસ્તુ આ વસ્તુ લગભગ તમારા મને નથી લાગતું આની બહારનો સવાલ નીકળે નીકળે ખરા પણ આ ત્રણ સ્લાઇડમાં તમારું સેવન્ટી પર્સન્ટ કામ પૂરું થઈ ગયું છે ક્લિયર છે એક્ઝામ ઓરિયન્ટેડ વાત કરીએ તો એનો મતલબ એવો નથી કે આગળનું જોશો નહીં આગળ આવશે હજી ઘણી ખરી વસ્તુ ચાર ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે જોવાના છે સોરી પાંચ ક્લિયર છે પાંચ મુદ્દા ખાલી હવે ભણવાના છે ક્લિયર છે આટલા ઓકે ચાલો રૂલ ત્રણ રૂલ ત્રણ શું વાત કરે છે કોન્સ્ટિટ્યુશન ઓફ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપનું ગઠન ઓકે શું કહે છે તો કે ભાઈ આ નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર કેન્દ્ર સરકારે કેમિકલ એક્સિડન્ટ્સના વ્યવસ્થાપન માટે મેનેજમેન્ટ માટે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપની રચના કરવી પડશે અને યસ રૂલ ફોર મુજબની ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમ જે છે એ તૈયાર કરવી પડશે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપની સંરચના કમ્પોઝિશન શેડ્યુલ ફાઈવ મુજબનું રહેશે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપની ઓછામાં ઓછી એક બેઠક છ મહિનાની અંદર ઓછામાં ઓછી એક બેઠક બોલાવવી જરૂરી છે ઓલરેડી જોઈ ગયા હવે આ બેઠકમાં જે કંઈ પણ કામગીરી કરવાની છે તો એની પ્રોસિજર કેવી હશે તો એક ગ્રુપ નક્કી કરે એવી પ્રોસિજર હોય કોઈ મુદ્દા પર વોટિંગ કરવું છે તો ગ્રુપ નક્કી કરે ભાઈ હા ચલો વોટિંગ કરીએ તો વોટિંગ સર્ક્યુલેશનથી મેટર પતાવવી છે ક્લિયર છે તો સર્ક્યુલેશનથી પતાવી દે સર્ક્યુલેશન શું છે એ તમારે સમજવાની જરૂર નથી તમે લગભગ અધિકારી બનશો અને આઠ દસ વર્ષ સર્વિસના થશે પછી તમારે સર્ક્યુલેશનને રિલેટેડ કામગીરી કરવાની થશે અને ત્યાં સુધીમાં તમે સરકારમાં રીન શીખી ગયા સો અત્યારે શીખવાની જરૂર નથી બેઠકની કામગીરીમાં પોતાને અનુકૂળ લાગે એવી પ્રોસીજરનું અનુકરણ કરે હવે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપને એવું લાગે કે કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવતી મદદ અથવા તો કોઈ વ્યક્તિની સલાહ એડવાઇઝ ઓર અસિસ્ટન્સ સહાય એસિસ્ટન્સ કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવતી એડવાઇઝ ઓર અસિસ્ટન્સ ક્લિયર એક પ્રકારની સહાય જે છે એ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપને એની કામગીરી કરવામાં ઉપયોગી જણાય યુઝફુલ જણાય ક્લિયર સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપની જે કાંઈ પણ કામગીરી છે એમાં કોઈ વ્યક્તિ આપેલી એડવાઇઝ અથવા કોઈ વ્યક્તિનું એસિસ્ટન્સ જે છે ક્લિયર છે સહાય જે છે એ ગ્રુપને જો ઉપયોગી જણાય યુઝફુલ જણાય તો ગ્રુપ આવા કોઈ બીજા વ્યક્તિને કે જે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપનો સભ્ય નથી છતાં પણ એને ગ્રુપની બેઠકોમાં ગ્રુપની ચર્ચા વિચારણા અનુમતિ આપી શકે કાંઈ વાંધો નહીં આવું જોઈએ કે હવેલી લિપે આજા જા કે બસ ઓકે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપના સંદર્ભમાં વિશેષ વાત કીધું ચેરમેન તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વારમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના સેક્રેટરી મેમ્બર સેક્રેટરીથી મેમ્બર સેક્રેટરી તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના જે જોઈન્ટ સેક્રેટરી હશે અથવા તો કોઈ એડવાઇઝર હશે એ વ્યક્તિ ઓકે કોન્સ્ટિટ્યુશન ઓફ ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમ ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમની ક્લિયર છે રચના કરવાની વાત કરે છે એનું ગઠન કરવાની વાત કરે છે કેન્દ્ર સરકારે જ કરવાનું થશે નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર હવે એક વસ્તુ વિચાર કરો ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમ શું આપણને હેલ્પફુલ થાય તો કે ભાઈ કેમિકલ એક્સિડન્ટ થાય ત્યારે એલર્ટ કરે કેમિકલ સંદર્ભમાં એલર્ટ આપે કે ભાઈ આવો કેમિકલ એક્સિડન્ટ થઈ શકે એમ છે ક્લિયર છે અથવા થયો છે વોટએવર હવે તમે વિચાર કરો આખી ક્રાઇસિસ એલર્ટ સિસ્ટમ શું હશે તો તમે એક વસ્તુ સાંભળી હશે ખાસ કરીને હમણાં સાયક્લોન આવ્યું હતું ત્યારે ક્લિયર છે બીપર જોયું આવ્યું હતું ત્યારે કે ભૂપેન્દ્ર પટેલ જે છે એ સીએમ ડેશબોર્ડમાંથી તમામ કામગીરી જે છે એનો જાયજો લઈ રહ્યા છે એની ઉપર દેખરેખ રાખી રહ્યા છે આ તમે કદાચ સાંભળ્યું હશે

એ તૈયાર કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકાર શું કરી શકે તો કે એક તો પેલા ફંક્શનલ કંટ્રોલ રૂમ ફંક્શનલ એટલે જ્યાં કામગીરી થઈ શકે એવો ફંક્શનલ કંટ્રોલ રૂમ પોતાને યોગ્ય જણાય પોતાને ઉચિત લાગે એવા સ્થળે એક આખો કંટ્રોલ રૂમ ઊભો કરશે એમાં ફંક્શનલ કંટ્રોલ રૂમ એટલે કે ભાઈ ક્રાઇસિસ કેમિકલ એક્સિડન્ટના સંદર્ભમાં જે કંઈ પણ સંકલન કરવાનું થાય તો એ સંકલનમાં જરૂરી હોય એવા બધા ઉપકરણો હોવા જોઈએ એને કહેવાય ફંક્શનલ ક્લિયર છે તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી કરતા હોય પછી હવે તમે અધિકારી ના કરી શકો એનો મિનિંગ શું છે ક્લિયર તો ફંક્શનલ કંટ્રોલ રૂમનો મિનિંગ આ છે પછી સેન્ટ્રલ લેવલે આખું એક કંટ્રોલ રૂમ તૈયાર થઈ ગયેલો છે તો એને સ્ટેટ આર એન્ડ ડિસ્ટ્રિક્ટ સાથે જોડવો પડશે તો યસ સેટઅપ એન્ડ ઇન્ફોર્મેશન નેટવર્કિંગ સિસ્ટમ વિથ સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે એક આખા નેટવર્કથી જોડી દેવાના કે ભાઈ લેટ સે ફોર એક્ઝામ્પલ તમિલનાડુ આંધ્રપ્રદેશ બોર્ડર ઉપર કોઈ અકસ્માત થયો આવો કેમિકલ એક્સિડન્ટ તો બે સરકારની સાથે સંકલન કરવાનું થાય સમજણ જે અથવા તો માનો કે એક જ રાજ્યની અંદર ડિસ્ટ્રિક્ટ બોર્ડર ઉપર થયું તો સમજણ પડી કે હવે તમે એક વસ્તુ વિચાર કરો આખો આ કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે જ્યાં હ્યુમન રિસોર્સ તો જોઈએ ને બધું હેન્ડલ કરવા માટે તો યસ કેન્દ્ર સરકાર પર્યાપ્ત માત્રામાં એડેક્યુટ માત્રામાં સ્ટાફ અપોઇન્ટ કરશે એક્સપર્ટ્સને અપોઇન્ટ કરશે કે ટુ મેન મતલબ હ્યુમન રિસોર્સિસ તરીકે કામગીરી કરી શકે ત્યાં ચા પાણી પીવા માટે માણસો પણ હશે અને ટેકનિકલ ગાઈડન્સ આપવા માટેના એક્સપર્ટ્સ પણ હશે પછી શું કરી શકે પબ્લિશ અ લિસ્ટ ઓફ મેજર એક્સિડેન્ટ હેઝાર્ટ ઇન્સ્ટોલેશન આખા દેશની અંદર જે જે જગ્યાએ મેજર મેચ ઇન્સ્ટોલેશન હોય મેજર એક્સિડેન્ટ હેઝાર્ટ ઇન્સ્ટોલેશન હોય એનું એક લિસ્ટ પબ્લિશ કરી શકે ક્લિયર ઓકે પછી તો કે ભાઈ જે કંઈ પણ મેજર કેમિકલ એક્સિડેન્ટ થયા છે મેજર કેમિકલ એક્સિડન્ટ્સ એટલે શું સાહેબ વ્યાખ્યા યાદ જ ન કરાવતા હો મેજર કેમિકલ એક્સિડેન્ટ ભૂતકાળમાં થયા હોય એનો સમય મુજબ ક્રોનોલોજીકલ ઓર્ડર અમિત શાહ સાહેબ નહોતું કીધું આપ ક્રોનોલોજી સમજીએ આમાં એક્શન એ આમ હતી આપ ક્રોનોલોજી સમજીએ ક્લિયર છે ક્રોનોલોજી એટલે સમયવાર જે પહેલાં થયું હોય પહેલાં વેલી સિવિલાઇઝેશન હતી પછી અશોક આવ્યા પછી મુગલ કાળ આવ્યો બધા સમજ મોટે મોટે તો પહેલાં એન્શિયન્ટ હતું પછી મુગલ આવ્યા પછી બ્રિટિશર આવ્યા પછી ક્લિયર છે ચાચા નેહરુ આવ્યા પછી બહાદુર લાલ બહાદુર શાસ્ત્રી ક્રોનોલોજી સમયવાર તો કે જે કંઈ પણ મેજર કેમિકલ એક્સિડન્ટ ત્યાં છે ક્લિયર છે એનું લિસ્ટ જે છે એ પબ્લિશ કરી શકે છે પછી તો કે ભાઈ રાજ્યમાં ઓકે સોરી લિસ્ટ ઓફ મેમ્બર્સ ઓફ સેન્ટ્રલ સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપના સભ્યો કોણ છે સ્ટેટ અલગ અલગ રાજ્યના સ્ટેટ ક્રાઇસિસ સભ્યો કોણ છે અલગ અલગ જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપના સભ્યો કોણ છે એનું એક લિસ્ટ બહાર પાડી શકે એન્ડ ટુ ટેક ધ મેઝર્સ ટુ ક્રિએટ અવેરનેસ અમોંગ ધ પબ્લિક લોકજાગૃતિ કેમિકલ એક્સિડન્ટ્સના સંદર્ભમાં લોકજાગૃતિ લાવવા માટેની કામગીરી ક્લિયર છે એ જે કંઈ પણ પગલાં જરૂરી હોય એ લઈ શકે ક્લિયર કારણ કે લોકજાગૃતિ એ જરૂરી છે કારણ કે કોઈ પણ વસ્તુમાં પીપલ પાર્ટિસિપેશન જરૂરી છે માનો કે ઇઝરાયલની અંદર આયરન ડોમ સિસ્ટમ છે તમે નામ સાંભળ્યું હશે કે હમા પેલેસ્ટિનિયન બોર્ડર ઉપરથી જે કંઈ પણ રોકેટના હુમલા કરે આયરન ડોમ સિસ્ટમ તો એક્ટિવ થઈ જાય છે પણ સામે લોકોને એવી તે જાગૃતિ છે લોકોને તાલીમ આપવામાં આવી છે કે ભાઈ આવા કંઈ સિસ્ટમ વાગે એટલે તમારે ફટાફટ શેલ્ટર રૂમમાં જતું રહેવાનું ક્લિયર છે વિચાર કરો આખા દેશને આયરન ડોમ સિસ્ટમથી પ્રોટેક્ટ કર્યું છે આખા દેશને ઈઝરાયલી પ્રજા જે છે ને ખરેખર એ પ્રજા આગળથી એક વસ્તુ શીખવા જેવી છે કે તમે અમારા નાગરિકને જરાય કઈ કરશો અમારા નાગરિકની સામે જરાય અથવા તો અમારી સામે કઈ ચૌધરી બનવાની કોશિશ કરી એટલે દુનિયાના જે દેશની અંદર હશો એ દેશની અંદર આવીને મારસું કે તમે ક્યારે જોયું દુનિયામાં એક દેશોમાં કોઈ ઈઝરાયલી વુમન હતી ક્લિયર છે એ ફરતી હતી એની છેડતી એ થઈ બાકી બધી દુર્ઘટના તો વાત નથી આમ તો કોઈની સાથે આવી દુર્ઘટના ના થવી જોઈએ માં બેન જે છે એ ઇજ્જત માટે જ છે પણ કહેવાનો મિનિંગ એ છે કે તમે ક્યાંય એવું સાંભળ્યું કે ઈજરાયલી મહિલા પાકિસ્તાનમાં ગઈ ત્યાં હુમલો કઈ એને જરાક આમ આયલા જતા હોય તો ક્યાં ગામના ગોરી આવું એ કીધું સાંભળ્યું

અથવા તો એપેક્સ કોર્ટ ઇન સ્ટેટ એવું તો હાઈકોર્ટ પણ કહેવામાં આવે છે માનો કે હાઈકોર્ટની વાત કરો તો એમાં આવો શબ્દ ક્લિયર છે આવી વાત કરે છે તો સિમ્પલી બે બાબતોને લઈ અને આપણું આ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ જે છે ક્લિયર છે એ નેશનલ લેવલ પર સર્વોચ્ચ બોડી ગણાશે યસ સેન્ટ્રલ છે એટલે રાષ્ટ્રીય કક્ષાની જ વાત થાય પહેલું કે મેજર કેમિકલ એક્સિડન્ટ્સ સાથે ડીલ કરવાની બાબતમાં ક્લિયર છે મેજર કેમિકલ એક્સિડન્ટ્સ થાય તો એની સાથે સંકળાયેલી જે કોઈ પણ કામગીરી છે ક્લિયર છે એ કામગીરી કરવાની બાબતમાં નેશનલ લેવલ ઉપર અને બીજું કે ભાઈ મેજર કેમિકલ એક્સિડન્ટના હેન્ડલિંગ માટે કોઈ એક્સપર્ટ ગાઇડન્સ આપવાનું થાય તો ક્લિયર છે આ એક્સપર્ટ ગાઇડન્સ કોણ આપશે આ સવાલ પૂછાયેલો છે કે ભાઈ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ કઈ બે બાબત કઈ બાબતોને લઈ એપેક્સ બોડી ગણવામાં આવે છે ક્લિયર છે નેશનલ લેવલ ઉપર તો કે મેજર કેમિકલ એક્સિડન્ટ સાથે ડીલ કરવાની બાબતમાં અને મેજર કેમિકલ એક્સિડન્ટ્સના હેન્ડલિંગ માટેની એક્સપર્ટ ગાઈડન્સ આપવાની બાબતમાં સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપના કાર્ય શું હશે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપના કાર્ય શું હશે તો કે સિમ્પલી કોઈ કેમિકલ એક્સિડન્ટ થઈ ગયો હોય તો કેમિકલ એક્સિડન્ટ થઈ ગયા પછી સતત એના ઉપર દેખરેખ રાખવી કન્ટિન્યુઅસલી એની પર મોનિટરિંગ કરવું અને યસ જે કાંઈ પણ રિલીફ ઓપરેશન્સ થઈ રહ્યા છે ક્લિયર છે એના ઉપર કંઈ પણ ગાઈડલાઈન આપવાની થાય તો એ ગાઈડલાઈન આપશે એ સિવાય તો કે ભાઈ ભવિષ્યમાં આવો કેમિકલ એક્સિડન્ટ્સ ફરીથી ન થાય અથવા આવી ઘટનાઓ ફરીથી બનતી અટકાવવા માટેના જે કાંઈ પણ પગલાઓ હશે એ પગલાઓ સૂચવશે નેક્સ્ટ કન્ડક્ટ પોસ્ટ એક્સિડન્ટ એનાલિસિસ ઓફ મેજર થાય ક્લિયર છે આ બધી વસ્તુ તપાસ કરવાની થાય ને તો એ કોણ કરશે પોસ્ટ એક્સિડન્ટ એનાલિસિસ સેન્ટ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ જે છે એ કન્ડક્ટ કરાવશે પોતે તો નહીં જ કરે કારણ કે બહુ મોટા મોટા લોકો અંદર હશે એ કન્ડક્ટ કરાવશે અને ઇવેલ્યુએટ ધ રિસ્પોન્સ કે ભાઈ જે તે કેમિકલ એક મેજર કેમિકલ એક્સિડન્ટ થયો તો યસ એના અનુસંધાનમાં રિસ્પોન્સ કઈ રીતે આપવામાં આવ્યો તો યોગ્ય ટાઈમે યોગ્ય રિસ્પોન્સ આપવામાં આવ્યો તો કે નહોતો આવ્યો ઓકે પછી તો કે આપને ખબર છે કે મિસ રૂલ્સ જે છે એના રૂલ ફોર્ટીન અંતર્ગત અલગ અલગ જે તે ઓથોરિટી છે એને ઓફ સાઇડ ઇમરજન્સી પ્લાન તૈયાર કરવો પડે જિલ્લા માટે તો આ અલગ અલગ ઓથોરિટીઓએ જે ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે એની પુનઃ સમીક્ષા કરશે એને રિવ્યુ કરશે કે ભાઈ ના તમારે આ આટલી આટલી વસ્તુ બદલવાની જરૂર છે આટલી વસ્તુ ઓકે છે પુનઃ સમીક્ષા રિવ્યુ કરશે ઓકે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપે જે કંઈ પણ રિપોર્ટ સબમિટ કર્યા હશે એની પણ પુનઃ સમીક્ષા કરશે આપણે જોઈશું સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપની કામગીરીમાં કે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ જે છે એને રેગ્યુલર બેઝિસ ઉપર રિપોર્ટ જે છે એ મોકલવાના થાય છે કોને સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપને ક્લિયર છે પછી તો કે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ ગ્રુપ દ્વારા કોઈ ક્વેરીઝ મોકલવામાં આવી હોય કોઈ પ્રશ્નો મોકલવામાં આવ્યો હોય તો યસ એનું નિવારણ કોણ કરશે એનો જવાબ કોણ આપશે તો કે ભાઈ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ સ્ટેટ લેવલ પર એવું કંઈ પ્રશ્ન મૂકવામાં આવ્યો તો ડિસ્ટ્રિક્ટ લેવલ પરથી એવો કોઈ મુદ્દો આવ્યો હોય કે જેમાં એ લોકોને ખબર ન પડતી હોય તો એ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપને મોકલ મોકલશે ભાઈ આવી બાબત છે અમારા રાજ્યમાં અથવા અમારા જિલ્લામાં અને એમાં અમને ખ્યાલ નથી આવતો કે કઈ રીતે એને ટેકલ કરવી તો એના કોઈ પણ પ્રશ્ન હશે યસ પછી તો કે સિમ્પલ ઓકે અલગ અલગ રાજ્યની અંદર કેમિકલ એક્સિડેન્ટના હેન્ડલિંગ માટેના જે કોઈ પણ એક્સપર્ટ્સ હશે જે કોઈ પણ અધિકારીઓ હશે એનું લિસ્ટ બહાર પાડશે કે ભાઈ ગુજરાત કેમિકલ એક્સિડન્ટ થાય તો આ અધિકારી એક્સ હેન્ડલિંગ માટે છે આ વ્યક્તિ એક્સપર્ટ છે કેમિકલ એક્સિડેન્ટના હેન્ડલિંગમાં ક્લિયર આ બધી વસ્તુઓ ગોખવાની છે ઓકે રેન્ડર એટલે આપવું ઇન ઇવેન્ટ ઓફ કેમિકલ એક્સિડન્ટ ઇન અ સ્ટેટ ઓલ ફાઇનાન્શિયલ ક્લિયર છે નાણાકીય એન્ડ માળખાકીય સહાય કે ભાઈ કેમિકલ એક્સિડન્ટ થયો કોઈ પણ રાજ્યમાં ક્લિયર છે મેજર કેમિકલ એક્સિડન્ટ થઈ ગયો પછી તો કે હવે રાજ્યને કંઈ નાણાકીય સહયોગ આપવાની વાત હોય કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ આપવાની વાત હોય કે જે જરૂરી હોય તો યસ એ આપણો સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ આવશે ક્લિયર વાત થઈ ગઈ પૂરી અહીંયા સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ રાજ્ય સરકારે રચના કરવી પડશે નિયમો બનાવવાના નિયમો અમલમાં આવવાના ત્રીસ દિવસની અંદર એની શરતના શેડ્યુલ છ મુજબ રહેશે દર ત્રણ મહિને ઓછામાં ઓછી એક બેઠક બોલાવવી જરૂરી છે અને એ બેઠકની અંદર પોતાને ઉચિત જણાય એવી પ્રક્રિયાનું અનુકરણ કરી શકે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ છે એ પોતાની કામગીરીમાં કોઈ વ્યક્તિની સલાહ અથવા મદદ ક્લિયર છે એડવાઇસ ઓર એસિસ્ટન્સ હેલ્પફુલ લાગે ઉપયોગી લાગ સોરી યુઝફુલ લાગે ઉપયોગી લાગે તો યસ એ વ્યક્તિને એની બેઠકમાં હાજર રહેવાનું કહી શકે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપની વાત કરીએ તો ઓલરેડી એના ચેરમેન રાજ્યના ચીફ સેક્રેટરી મેમ્બર સેક્રેટરી તો કે રાજ્યનો જે લેબર ડિપાર્ટમેન્ટ છે એના સચિવ હશે એના મેમ્બર સેક્રેટરી હશે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપનું કામગીરી શું છે તો કે યાદ કરો નેશનલ ક્રાઇસિસ ગ્રુપ સોરી સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ છે એ નેશનલ લેવલ ઉપર બે બાબતમાં એપેક્સ બોડી હતી સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ એ જ બે બાબતોમાં સ્ટેટ લેવલની એપેક્સ બોડી છે પહેલું મેજર કેમિકલ એક્સિડન્ટ્સ છે એની સાથે ડીલિંગ કરવાની વાત ક્લિયર છે મેજર કેમિકલ એક્સિડન્ટ થયો હોય એને લઈને કોઈ કામગીરી કરવાની થાય તો રાજ્ય કક્ષાએ સર્વોચ્ચ બોડી સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ છે મેજર કેમિકલ એક્સિડન્ટના હેન્ડલિંગને લઈ હેન્ડલિંગ એટલે તમે સમજી ગયા ઉત્પાદનથી લઈ પ્રોસેસિંગ ટ્રીટમેન્ટ બધું ક્લિયર છે મેજર કેમિકલ એક્સિડન્ટના સોરી એ હેન્ડલિંગ અહીંયા નહીં આવે સ્લીપ ઓફ ટંગ મેજર કેમિકલ એક્સિડન્ટ્સ થાય તો એનું હેન્ડલિંગ કરવાનું થાય એમાં કોઈ પણ રાહતની કામગીરી કરવાની થાય કે સે ફોર એક્ઝામ્પલ એમાં બચાવ કામગીરી કરવાની થાય એને લઈ અને કોઈ સાફ સફાઈ કરવાની હોય તો એમાં એક્સપર્ટ ગાઈડન્સ કોણ આપશે ક્લિયર છે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ આમ ગણો ને તો સિમ્પલ એવું કે છે મેજર કેમિકલ એક્સિડન્ટ થાય એને અથવા મેજર કેમિકલ એક્સિડન્ટને ડીલ કરવાની વાત હોય નેશનલ લેવલ ઉપર એપેક્સ બોડી સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ લેવલ ઉપર એપેક્સ એપેક્સ બોડી બોડી સ્ટેટ ક્રાઇસિસ ક્રાઇસિસ ગ્રુપ ગ્રુપ ક્લિયર છે જિલ્લા કક્ષાએ તો તો ડિસ્ટ્રિક્ટ મેજર કેમિકલના એક્સિડન્ટના હેન્ડલિંગ માટેની વાત કરો એમાં એક્સપર્ટ ગાઇડન્સ આપવાની બાબતમાં નેશનલ લેવલ ઉપર એપેક્સ બોડી સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ લેવલ ઉપર એપેક્સ બોડી સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર એપેક્સ બોડી તો આપણું ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ ક્લિયર છે હવે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપની કામગીરી શું હશે તો કે નેશનલ ક્રાઇસિસ ગ્રુપ નેશનલ લેવલ પર જે કામ કરતું હતું સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ લેવલ ઉપર કામ કરશે ક્લિયર છે શું કરશે સૌથી પહેલા પહેલા તો જે તે ઓથોરિટીએ ઓફ સાઇટ ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો હશે ક્લિયર છે મિસ રૂલ્સ રૂલ્સ અંડર રૂલ ફોર્ટીન જે ઓપસાઇટ ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો હશે એની સમીક્ષા કરશે અને યસ ચેક કરશે કે ભાઈ આ મિસ રૂલ્સના રૂલ ફોર્ટીન મુજબ કીધો છે એ મુજબ પર્યાપ્ત છે એડેક્વિટ છે એની પરીક્ષણ કરશે એક્ઝામ ઇન એડેક્વિસી જે તે ઓથોરિટીએ ઓફસાઇડ ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો હશે એની પુનઃ સમીક્ષા કરશે અને ચેક કરશે કે ભાઈ મિસ રૂલ્સમાં જે કીધું છે એ મુજબ છે એ મુજબ પર્યાપ્ત છે કે નહીં બીજું તો કે કેમિકલ એક્સિડન્ટ થયો હોય રાજ્યની અંદર ક્લિયર છે કોઈ પણ સ્થળે તો એનું મેનેજમેન્ટ કરવામાં રાજ્ય સરકારને સહયોગ આપશે કે ભાઈ આવું કરો આવું ન કરો વોટ ક્લિયર છે રાજ્યમાં જે કંઈ પણ કેમિકલ એક્સિડન્ટ થઈ શકે એમ હોય અથવા તો થયા હોય ક્લિયર તો હવે એને અનુલક્ષીને કોઈ પ્લાનિંગ કરવાનું થાય કોઈ પૂર્વ તૈયારીઓ અગાઉથી જ રાખવાની થતી હોય આ કેમિકલ એક્સિડન્ટ્સના ઘટાડા માટે કે ભાઈ ચાલો સો થતા હોય તો હવે એને એસી કરીશું પછી સાઈડ કરીશું તો રાજ્યમાં થતા કેમિકલ એક્સિડન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે ક્લિયર છે ઇન શોર્ટ પ્લાનિંગ પ્રિપેર્ડનેસ એન્ડ મિટિગેશન માટે ક્લિયર છે રાજ્ય સરકારને સહયોગ આપશે ક્લિયર પછી તો કે રાજ્યમાં કોઈ પણ સ્થળે કેમિકલ એક્સિડન્ટ થયો હોય તો યસ એક્સિડન્ટ થયા પછીની જે પરિસ્થિતિ છે એને કન્ટિન્યુઅસલી મોનિટર કરશે એની ઉપર સતત દેખરેખ રાખશે અને યસ આ મેજર કે આ કેમિકલ એક્સિડન્ટ થયાનો એક અહેવાલ એક રિપોર્ટ જે છે એ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપને મોકલશે જસ્ટ સિમ્પલ છે કોઈ એવી વસ્તુ નથી મારે તમને એક્સ્ટ્રા સમજાવવાની થાય રિવ્યુ ધ પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટેડ બાય ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ જિલ્લા કક્ષાએ જે કંઈ પણ પ્રોગ્રેસ રિપોર્ટ આપ્યો હોય ક્લિયર છે એની સમીક્ષા કરશે પ્રોગ્રેસ રિપોર્ટમાં એવું હોય કે અમારા જિલ્લામાં આ કેમિકલ એક્સિડન્ટ રૂલ્સનું આવું આવું પાલન થઈ રહ્યું છે પહેલાં આટલું થતું હતું હવે અમે આટલે સારું કામગીરી કરી રહ્યા છીએ યસ એને કહેવાય પ્રોગ્રેસ રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ કોઈ ક્વેરી રજૂ કરે કોઈ પ્રશ્ન લઈને આવે તો એનું સમાધાન કરશે ક્લિયર છે રાજ્યની અંદર કેમિકલ એક્સિડન્ટના મેનેજમેન્ટ માટેના જે કોઈપણ એક્સપર્ટ્સ હશે જે કોઈ પણ અધિકારી હશે એનું લિસ્ટ બહાર પાડશે નોટ મચ ઇમ્પોર્ટન્ટ માટે મેં એનું ગુજરાતી પણ નથી આપ્યું ક્લિયર છે ઓકે હવે લોકલ ક્રાઇસિસ ગ્રુપ અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ આપણે જાણીએ છીએ કે નિયમો લાગુ થયાના ત્રીસ દિવસની અંદર રાજ્ય સરકારે જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ અને પ્રાંત કક્ષા અથવા ઇન્ડસ્ટ્રીયલ પોકેટ માટે લોકલ ક્રાઇસિસ ગ્રુપની રચના કરાવવી પડશે અથવા ગઠન કરાવવું પડશે ક્લિયર છે ઓકે એની સંરચના ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપ છે તો શેડ્યુલ સાત મુજબ ક્લિયર છે લોકલ ક્રાઇસિસ ગ્રુપ છે તો શેડ્યુલ આઠ મુજબ બેઠક ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપ છે તો દર પિસ્તાલીસમાં દિવસે લોકલ ક્રાઇસિસ ગ્રુપ છે તો દર મહિને એની બેઠક મળશે ક્લિયર છે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ છે એ એની બેઠકનો અહેવાલ કોને મોકલે તો એના ઉપર કોણ ઇમિજિયેટલી આવે છે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ તો યસ એ એને મોકલશે લોકલ ક્રાઇસિસ ગ્રુપ છે એની બેઠક જે છે એમાં જે કંઈ પણ કાર્યવાહી થઈ એનો અહેવાલ કોને મૂકે તો એની ઉપર કોણ આવે છે તો ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ આ નિયમોમાં ખરેખર આમ તો મારે પેલા કશું ખરાવું નહોતું કહી જ દેવું કે જોઈ લેજો પણ મેં કીધું ના અમુક વસ્તુ થોડીક એવી આવે છે ઓલરેડી હું આ વાત કરી ચૂક્યો છું ઓકે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની કામગીરી શું હશે જિલ્લા કક્ષાએ એપેક્સ બોડી કઈ બાબતમાં તો કે સાહેબ બે બાબતમાં બે બાબત એક મેજર કેમિકલ એક્સિડન્ટને ડીલ કરવા માટે અને બીજું મેજર કેમિકલ એક્સિડન્ટના સંદર્ભમાં એક્સપર્ટ ગાઇડન્સ આપવા માટે ક્લિયર છે હા સાહેબ બધા એપેક્સ બોડી છે બધાય એક્સપર્ટ ગાઇડન્સ આપે છે પણ જુઓ જિલ્લા કક્ષાએ સ્ટેટ લેવલ ઉપર અને સેન્ટ્રલ લેવલ ઉપર એવું હતું હોપફુલી ખ્યાલ હશે ઓકે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની કામગીરી તમારે પ્રશ્ન પૂછાઈ શકે એવી છે માટે મેં એનું ગુજરાતી પણ આપ્યું છે પહેલાંમાં પહેલું એનું કામ છે કે ડિસ્ટ્રિક્ટનો જે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન હશે એ તૈયાર કરવામાં ઓથોરિટીને સહાય આપવી મદદ કરવી ક્લિયર છે પછી તો કે ભાઈ યાદ કરો મિશ રૂલ્સ રૂલ થર્ટીન ક્લિયર છે આ વાત કરે છે ઓફ સાઇટ ઇમરજન્સી અને રૂલ થર્ટીન વાત કરે છે ઓન સાઈટ ઇમરજન્સી પ્લાનની શેડ્યુલ પૂછે તો કયા શેડ્યુલ અગિયાર અને શેડ્યુલ બાર ક્લિયર છે ઓકે હા એ શેડ્યુલ મુજબ જ હોવો જોઈએ પણ મિસ રૂલના શેડ્યુલ આવશે હા ભૂલ એના થાય ઓકે તો જિલ્લાનો ઓફ સાઇડ ઇમરજન્સી પ્લાન તૈયાર કરવામાં એ સહાય આપશે પછી મેજર એક્સિડેન્ટલ હેઝાર્ડ હશે જિલ્લાની અંદર આવેલું કોઈ પણ જિલ્લાની અંદર આવેલું મેજર એક્સિડેન્ટલ હેઝાર્ડ ઇન્સ્ટોલેશન એના ઓક્યુપાયરે જે ઓન સાઇડ ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે એની સમીક્ષા કરશે રિવ્યૂ કરશે કે ભાઈ હા આટલી આટલી બાબતો બરોબર છે આટલી આટલી વસ્તુમાં તમારે ફેરફાર કરવાનો છે બરાબર છે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ કેમિકલ એક્સિડન્ટ થયો હોય તો એનું વ્યવસ્થાપન કરવામાં જિલ્લા પ્રશાસનને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનને સહયોગ આપવો જિલ્લામાં જે કોઈ પણ કેમિકલ એક્સિડન્ટ્સ બનતા હોય એના ઉપર કન્ટિન્યુઅસલી દેખરેખ રાખવી કન્ટિન્યુઅસલી એને મોનિટર કરતી રહેવી જે કાંઈ પણ વિવિધ માહિતીઓ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આવે છે કેમિકલ એક્સિડન્ટ્સને લઈને એને સ્ટેટ લેવલ અને સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપમાં સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ અને સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપને મોકલવી એમસીક્યુ તરીકે ઇમ્પોર્ટન્ટ કે ભાઈ જિલ્લાની અંદર કોઈ કેમિકલ એક્સિડન્ટ્સ બને છે તો એનો અહેવાલ એને તૈયાર કરી અને પંદર દિવસની અંદર કેમિકલ એક્સિડન્ટ્સ થયો એના પંદર દિવસની અંદર આખો એનો એક અહેવાલ તૈયાર કરી અને સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપને મોકલવો પડશે કયા ફોર્મ કયા શેડ્યુલ એ મુજબ કાંઈ નથી જિલ્લામાં કેમિકલ એક્સિડન્ટ થયો એટલે ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપે એ આખા કેમિકલ એક્સિડન્ટ્સનો અહેવાલ તૈયાર કરી પંદર દિવસની અંદર મોકલવાનો ક્લિયર છે ઓકે અને બીજું શું તો કે મોકડ્રીલ યોજવી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ થતી હોય એવા કોઈપણ સ્થળે વર્ષે એક વખત ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીના સ્થળે સ્થળ પર વર્ષે એક વખત ક્લિયર છે શું યોજવું તો કે ફૂલ સ્કેલ મોકડ્રીલ કે ભાઈ કેમિકલ એક્સિડન્ટ થયો હોય એની ફૂલ સ્કેલ મોકડ્રીલ જે છે એ યોજવી અને ત્યાર પછી એ પ્લાન કેટલો મજબૂત છે ક્લિયર છે પ્લાનમાં શું શું ખામીઓ છે ક્લિયર છે એનો અહેવાલ આપવો આ પ્લાન એટલે કયો પ્લાન પ્લાન એટલે યસ તો દર ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ એ ક્લિયર છે દર વર્ષે ઓછામાં ઓછી એક ફૂલ સ્કેલ મોકડ્રીલ શેની કેમિકલ એક્સિડન્ટ ની ફૂલ સ્કેલ મોકડ્રીલ યોજવી અને જોવાનું કે ભાઈ આ ડિસ્ટ્રિક ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે એ કેવો મજબૂત છે એમાં હું ખામીઓ છે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપને અહેવાલ આપવાનો લોકલ ક્રાઇસિસ ગ્રુપના કામગીરી શું હશે અહીંયા થોડી અલગ છે લોકલ ક્રાઇસિસ ગ્રુપ ઇન્ડસ્ટ્રીયલ પોકેટમાં બોડી છે એપેક્સ બોડી નથી લોકલ ક્રાઇસિસ ગ્રુપ નિર્ધારિત કરવામાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ પોકેટમાં ઇન્ડસ્ટ્રીયલ પોકેટ કોણ નિર્ધારિત કરે સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો એનું ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે નિર્ધારિત કરેલો ઇયર માર્કડ કરેલો ઇન્ડસ્ટ્રીયલ એરિયા હશે પોકેટ હા એ રાજ્ય સરકારે એના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઇયર માર્કડ કરેલો રેખાંકિત કરેલો આખો અંકિત કરેલો ઔદ્યોગિક વિસ્તાર એ જ ઇન્ડસ્ટ્રીયલ પોકેટ તો આ ઇન્ડસ્ટ્રીઅલ પોકેટમાં બે કામગીરી કરવા માટેની એ સંસ્થા ગણાશે અહીંયા એપેક્સ બોડી શબ્દ નથી જોજો ધ્યાન રાખજો ક્લિયર છે સીધું સંસ્થા કીધું છે માત્ર કીધું છે છે બોડી ક્લિયર હા તો કઈ બે કામગીરી માટે તો કે કેમિકલ એક્સિડન્ટ ને લઈ ઇન્ડસ્ટ્રીઅલ પોકેટમાં કોઈ પણ કેમિકલ એક્સિડન્ટ થાય ચાહે નાનો એવો હોય મીડિયમ સ્કેલ નો હોય કે બહુ લાર્જર સ્કેલ નો હોય કોઈપણ કેમિકલ એક્સિડન્ટ થાય તો એના સંબંધમાં થતી જે કોઈ પણ કામગીરી છે યસ ટૂંકમાં કેમિકલ એક્સિડન્ટ સાથે ડીલ કરવાની બાબતમાં ઓકે ઇન્ડસ્ટ્રીઅલ પોકેટની અંદર કેમિકલ એક્સિડન્ટને લઈ અને કેવું આપણે આગોતરું આયોજન કરવું પડશે કેવી પૂર્વ તૈયારીઓ કરવી પડશે યસ ઇન્ડસ્ટ્રીયલ જે પોકેટ છે એની અંદર કેમિકલ એક્સિડન્ટની સંખ્યામાં ઘટાડો થાય એના માટેની જે કામગીરી છે એમાં સંકલન કરવું પડશે કોઓર્ડિનેશન કરવું પડશે ક્લિયર તો જુઓ સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ એપેક્સ બોડી છે સેમ અંદર પણ એક 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 જિલ્લા લેવલે 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 રાજ્ય અને નેશનલ પણ લોકલ ક્રાઇસિસ ગ્રુપ જે છે એની વાત કરીએ તો એ ઇન્ડસ્ટ્રીયલ પોકેટમાં બે કામગીરી માટેની બોડી છે એપેક્સ બોડી શબ્દ પ્રયોગ નથી થયો બે કામગીરી એને કરવાની કોઈ પણ કેમિકલ એક્સિડન્ટ થાય એની સાથે ડીલિંગ કરવાનું થાય તો એ કરશે ઇન્ડસ્ટ્રીયલ પોકેટની અંદર કેમિકલ એક્સિડન્ટને લઈ અને શું આગોતરું આયોજન કરવાનું થાય પ્લાનિંગ કરવાનું થાય પ્રિપેડનેસ પૂર્વ તૈયારીઓ અને યસ કેમિકલ એક્સિડન્ટ્સના સંદર્ભમાં મિટિગેશન ઘટાડો થાય તો એવી કામગીરી એને જે કંઈ પણ કામગીરી થાય એનું સંકલન કરવાનું એ કામગીરી એને એકલાય નથી કરવાની પણ કામગીરીનું સંકલન કરવાનું છે લોકલ ક્રાઇસિસ ગ્રુપના કાર્યો શું છે તો પહેલાં પહેલું એને એ પોતાનું જે ઇન્ડસ્ટ્રીયલ પોકેટ છે એને લઈ એક લોકલ ઇમરજન્સી પ્લાન તૈયાર કરવો પડશે એ પોતાના ઇન્ડસ્ટ્રીયલ પોકેટ માટે જ લાગુ પડશે એવો લોકલ ઇમરજન્સી પ્લાન તૈયાર કરવો પડશે પણ આ લોકલ ઇમરજન્સી પ્લાન તૈયાર કરે તો એને ધ્યાન રાખવાનું કે જિલ્લા કક્ષાએ જે ઓફ ઇમરજન્સી પ્લાન તૈયાર થયેલો છે યસ એ બંધ એની સાથે બંધ બેસતો હોય જિલ્લા કક્ષાના પ્લાન આરે તમે લોકલ લેવલનો પ્લાન બંધ બેસતો ના હોય સુસંગત ના હોય ક્લિયર છે તોનો કોઈ મિનિંગ ખરો તો યસ એમને ઇન્ડસ્ટ્રીયલ પોકેટ માટે લોકલ ઇમરજન્સી પ્લાન તો તૈયાર કરવાનો છે યસ પણ એ પ્લાન ડિસ્ટ્રિક્ટ કક્ષાએ જે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન છે એની સાથે બંધ બેસતો રહેવો જોઈએ સુસંગત રહેવો જોઈએ એ સુનિશ્ચિત કરવું પડશે એન્શ્યોર કરવું પડશે ઇન્ડસ્ટ્રીયલ પોકેટની અંદર કેમિકલ એક્સિડન્ટના મેનેજમેન્ટ માટે જે કોઈ પણ લોકો કામ કરી રહ્યા છે એને તાલીમ આપવાનું કામ કોણ કરશે તો કે લોકલ ક્રાઇસિસ ગ્રુપ કરશે ઇન્ડ્રીયલ પોકેટની અંદર સ્વાભાવિક છે ઇન્ડસ્ટ્રી હશે પણ એમાં લોકો પણ રહેતા હશે યસ તો હવે માનો કે એમાં કોઈ એક્સિડન્ટ થાય તો એ લોકો પર એ અસર આવે તો સિમ્પલ એવું કે છે કે ઇન્ડસ્ટ્રીઅલ પોકેટની અંદર કદાચ કોઈ સંભવતઃ અકસ્માત થાય અને એને લીધે જે જે લોકોને અસર આવી શકે એવા તમામ જન સમુદાયને તમામ લોકોને ક્લિયર છે એ માહિતી આપશે કે ભાઈ કેમિકલ એક્સિડન્ટ થાય ત્યારે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવાનું તમારે શું પૂર્વ તૈયારીઓ રાખવી પડશે એવી બધી વસ્તુઓ ક્લિયર છે યસ મોકડ્રીલ લોકલ ક્રાઇસિસ ગ્રુપે પણ યોજવી પડશે ક્લિયર છે સે નહીં તો કે કેમિકલ એક્સિડન્ટની ફૂલ સ્કેલ મોકડ્રીલ પણ દર છ મહિને યોજવી પડશે લોકલ ક્રાઇસિસ ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપે દર વર્ષે એક ફૂલ સ્કેલ મોકડ્રીલ ઓફ કેમિકલ એક્સિડન્ટ લોકલ ક્રાઇસિસ ગ્રુપે વન ફૂલ સ્કેલ મોકડ્રીલ ઓફ કેમિકલ એક્સિડન્ટ એટ એવરી સિક્સ મંથ દર છ મહિને અને એ મોકડ્રીલનો અહેવાલ એને ઓબ્વિયસલી એની ઉપર ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ છે તો એને જ મોકલવો પડશે અને યસ બીજી કોઈ પણ પૂછપરછ ઇન્ક્વાયરી કરવામાં આવે લોકો દ્વારા તો યસ એનો પણ એ જવાબ આપશે ક્લિયર છે આ સમજવા જેવું છે સેક્શન અગિયાર વોટ ઇઝ ટાઈમ એક કલાક વીસ મિનિટ થઈ ગઈ છે પણ નોટ મોર દેન ટેન મિનિટ હવે ओके पावर ऑफ सॉरी बेसिकली तब एक वस्तु विचार करो कितना ग्रुप्स सही था क्राइसिस ग्रुप कितना है डिफरेंट क्राइसिस ग्रुप्स अंडर दिस रूल्स આગળ ક્યાંક મેં બધી જગ્યાએ ધીસ લખ્યું છે હું સુધાર ડોન્ટ વરી ક્લિયર છે તો એક છે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ બીજું છે સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ ત્રીજું છે ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપ અને ચોથું આવશે આપણું લોકલ ક્રાઇસિસ ગ્રુપ હવે આ ત્રણમાંથી આ પહેલા ત્રણ છે સેન્ટ્રલ સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ આમના જે કોઈ પણ સભ્યો છે આ ત્રણેય સમૂહના ગ્રુપ સભ્યો કેન્દ્ર સરકારે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ સેક્શન દસ અન્વયે અધિકૃત કરેલ અધિકારીઓ ગણાશે સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપ સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપ અને ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપ આ ત્રણે ત્રણ ક્રાઇસિસ ગ્રુપના જે કોઈ પણ સભ્યો છે ચેરમેન મેમ્બર સેક્રેટરી મેમ્બર ક્લિયર છે એ તમામ લોકો એન્વાયરમેન્ટ પ્રોટેકશન એક્ટના સેક્શન દસ હેઠળ ક્લિયર છે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલા એમ્પાવર્ડ કરેલા અધિકારી ગણાશે શું કરી શકે એમ્પાવર્ડ સોરી ઓથોરાઇઝ્ડ હશે ઓથોરાઇઝ્ડ શબ્દ હશે એમ્પાવર્ડ નહીં હોય પણ આ કરી શું શકે તો હવે આવા અધિકારીઓ કરી શું શકે હવે

એની હેઠળના નિયમોનું કે કોઈ આદેશ કે નિર્દેશનું હનન થઈ રહ્યું છે અથવા તો હનન થવાનું છે અથવા તો થઈ શકે એમ છે ત્યાં વ્યાજબી સમયે રિઝનેબલ ટાઈમ પર પોતાને ઉચિત લાગે એવા સહયોગ સાથે એન્ટ્રી કરી શકે કોઈપણ સ્થળનું ઇવન ઇન્સ્પેક્શન પણ કરી શકે કોઈ રેકોર્ડ ડોક્યુમેન્ટ રજિસ્ટર ઇક્વિપમેન્ટ પ્લાન્ટ એનું પણ ઇન્સ્પેક્શન કરી શકે અને સીઝ પણ કરી શકે યાદ હશે તો ક્વેશ્ચન આ એમસીક્યુ તરીકે આવી જાય તો યાદ રાખજો ચાર ક્રાઇસિસ ગ્રુપ છે એમાંથી ક્લિયર લોકલ ક્રાઇસિસ ગ્રુપ સિવાયના બાકીના ત્રણે ત્રણ છે એને સેક્શન દસ હેઠળ સેક્શન ટેન ઓફ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ક્લિયર છે કેન્દ્ર સરકારે અધિકૃત કરેલા અધિકારી કેવા છે મતલબ કોઈ પણ આ ત્રણ સભ્ય સમૂહ છે એનો કોઈ પણ સભ્ય એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ લાગુ થતો એવા કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ અથવા ઇન્ડસ્ટ્રીની અંદર જઈ અને ચેકિંગ કરી શકે ક્લિયર સબરુલ બાર સબરુલ બાર જબરી વસ્તુ વાત કરે છે શું કહે છે ખબર ડિસ્ટ્રિક્ટની અંદર જે મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ઇન્સ્ટોલેશન કહેવામાં આવતું હોય એવું કોઈ ઇન્સ્ટોલેશન આવ્યું હોય જિલ્લાની અંદર મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ઇન્સ્ટોલેશન જેટલા બી હોય એક બે પાંચ પંદર જેટલા પણ આવા મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ઇન્સ્ટોલેશન હોય એમને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની કામગીરીમાં એડ કરવી પડશે સહાય આપવી પડશે સહયોગ આસિસ્ટન્સ આપવું અથવા એમને સહયોગ આપવો પડશે સહાય આપવી પડશે અને એની કામગીરીને ફેસિલિટેટ કરવી પડશે સુગમ્ય બનાવવી પડશે જિલ્લો છે જિલ્લાની અંદર જેટલા પણ મેજર એક્સિડેન્ટલ હેઝાર્ડ ઇન્સ્ટોલેશન આવેલા હોય એમને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની જે કોઈ પણ કામગીરી છે એમાં સહાય આપવી પડશે સહયોગ આપવો પડશે અને આવી કામગીરી સુગમ બને એવા કામ કરવા પડશે એડ એટલે સહાય એસિસ્ટન્સ એટલે એક પ્રકારનો સહયોગ અને ફેસિલિટેટ એટલે કામગીરી સુગમ બનાવવી સેમ વસ્તુ એમને લોકલ ક્રાઇસિસ ગ્રુપ માટે કરવી પડશે કે ભાઈ ડિસ્ટ્રિક્ટની અંદર જેટલા પણ મેજર એક્સિડેન્ટ હેઝાર્ડ ઇન્સ્ટોલેશન આવેલા છે એમને જે કોઈ પણ લોકલ ક્રાઇસિસ ગ્રુપની જ્યુરિશડિક્શન લાગુ પડતી હોય તો એની કામગીરીમાં એમને એડ સહયોગ આપવો પડશે ક્લિયર એસિસ્ટન્સ કોઈ મદદ આપવી પડશે ફેસિલિટેટ ફંક્શનિંગ મતલબ એમની કામગીરી સુગમ્ય બને એ રીતે ક્લિયર છે કામગીરી કરવી પડશે જસ્ટ ઓકે ઇન્ફોર્મેશન ટુ ધ પબ્લિક પબ્લિક ને ઇન્ફોર્મેશન સિમ્પલ એવું કહે છે કે ભાઈ દેશ લેવલ ઉપર ક્લિયર છે કેટલા કેમિકલ એક્સિડન્ટ થયા આ કેમિકલ એક્સિડન્ટને ઘટાડવા માટે શું પ્રયત્ન કરવામાં આવ્યા હવે માનો કે કોઈ કાલ સવારે કોઈ કેમિકલ એક્સિડન્ટ થાય છે તો એને લઈ આપણી શું તૈયારી છે આવી બધી ઇન્ફોર્મેશન સેન્ટ્રલ ક્રાઇસિસ ગ્રુપે આપવી પડશે કારણ કે નેશનલ લેવલની બોડી એ છે અલગ અલગ રાજ્યોનો ડેટા એમની પાસે આવતો હોય કેટલા કેટલા કેમિકલ એક્સિડન્ટ થયા કેમિકલ એક્સિડન્ટને લઈને આપણે શું તૈયારી છે ક્લિયર છે યસ એને ઘટાડવા માટે શું પ્રયત્ન કરવામાં આવ્યા એવી બધી માહિતી સેમ માહિતી સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ ક્રાઇસિસ ગ્રુપે આપવી પડશે લોકો માગે એને આપવાની કે ભાઈ રાજ્યમાં કેટલા કેમિકલ એક્સિડન્ટ થયા રાજ્યમાં કેમિકલ એક્સિડન્ટ ઘટાડવા માટે શું પગલાં લેવામાં આવ્યા ક્લિયર છે આ પગલા લીધા તો ખરેખર કેમિકલ એક્સિડન્ટ ઘટા કે નહીં કેમિકલ એક્સિડન્ટને લઈ અને રાજ્યમાં શું તૈયારી છે પ્રિપેર છે એ માહિતી આપવી પડશે યસ લોકલ ક્રાઇસિસ અગેન એક માહિતી આપવી પડશે શું તો કે એનું જે ઇન્ડસ્ટ્રીયલ પોકેટ છે એમાં કોઈ સ્થળે સંભવતઃ પોસિબલ કેમિકલ એક્સિડન્ટ થયો હોય લોકલ ક્રાઇસિસ ગ્રુપ છે તો ઇન્ડસ્ટ્રીઅલ પોકેટ માટે જશે તો એના ઇન્ડસ્ટ્રીઅલ પોકેટની અંદર કોઈ પણ સ્થળે કોઈ પોસિબલ કેમિકલ એક્સિડન્ટ થયો હશે ક્લિયર છે તો એની માહિતી પબ્લિક ડિમાન્ડ કરે પબ્લિક રિક્વેસ્ટ કરે વિનંતી કરે ત્યારે આપવી પડશે અને એના સંદર્ભમાં બીજી માહિતી આપવી પડશે કે ભાઈ ક્યાં એક્સિડન્ટ થયો હતો તો કે આ જગ્યાએ એક્સિડન્ટ થયો હતો આટલા લોકોને એમાં અવસાન થયા આટલા લોકોને ગંભીર ઈજા થઈ ક્લિયર છે આટલા લોકોને ઈજા થઈ હતી પણ એ બચાવી લેવામાં આવ્યા હતા આટલું નુકસાન ગયું હતું બ્લાબલાબ બધી માહિતી ક્લિયર છે અને યસ આપને ખબર છે કે કોઈ પણ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ઇન્સ્ટોલેશન હોય એને આસપાસના જે સ્થાનિકો હોય ક્લિયર છે એને કે જેના પર કેમિકલ એક્સિડન્ટની અસર થઈ શકે એને ઇન્ફોર્મ કરવા પડે કે ભાઈ આવી આવી અહીંયા કામગીરી થાય છે ક્લિયર છે કાલ સવારે કદાચ કોઈ એક્સિડન્ટ થાય તો તમે આટલું કરશો આટલું નહીં કરો ડૂઝ એન્ડ ડોન્ટ તો આ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ ઇન્સ્ટોલેશને સ્થાનિક રહીશોને જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપવાની છે ક્લિયર છે એ ઇન્ફોર્મેશન આપવાની બાબતમાં ક્લિયર છે લોકલ ક્રાઇસિસ ગ્રુપ સહયોગ કરશે નોટ મચ ઇમ્પોર્ટન્ટ અહીંયા તમારો ઓકે ના હજી નથી પૂરું થતું અનુસૂચ્યું આમ તો મેં બધી ભણાવી દીધી છે શેડ્યુલ વન શેડ્યુલ ટુ શેડ્યુલ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ ક્લિયર છે અને હું જે તે અલગ અલગ ક્રાઇસિસ ગ્રુપ છે એની સંદર્ભમાં પણ એક પીડીએફ એટેચ કરી દઈશ આ પીડીએફની સાથે તો તમારે એ પણ ચિંતા રહેશે નહીં અને અહીંયા તમારો લેક્ચર જે છે એ પૂરો થાય છે મેં એક પ્રયત્ન કર્યો મેં કહું ભાઈ આજે આખો લેક્ચર એક આરે જ લઈએ ક્લિયર છે યસ પણ ખ્યાલ આવ્યો કે ના આખો લેક્ચર એક આરે ન લેવાય ક્લિયર છે થોડા ઘણા ક્લિયર ચાલો થેન્ક યુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત મારો દેશ મારી પહેચાન મારું રાજ્ય મારું સ્વાભિમાન